ગુડ ઇવનિંગ એવરીવન, લિબર્ટી કરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. લિબર્ટી કરિયર એકેડમી આપણા માટે લાવ્યું છે અધિકારી 3.0 કમ્બાઇન્ડ બેચ ફોર જીપીએસસી એન્ડ એસટીઆઈ. જીપીએસસી અને એસટીઆઈ. હું રાકેશ પટેલ આપના માટે ઇંગ્લિશ ડેમો લેક્ચર લઈને આવ્યો છું અને આવનારા બધા લેક્ચર્સમાં આપણે ઇંગ્લિશ વિશે ડિટેલમાં વાત કરીશું. સૌથી પહેલા ચર્ચા કરી લઈએ કેલેન્ડરની. કેલેન્ડરમાં શું આપ્યું છે? તો આપણું ફોકસ છે આ બંને ઉપર, જીપીએસસી અને એસટીઆઈ બંને માટે અંદાજિત જગ્યાઓ જે જીપીએસસી આપી છે એ 164 અને 573, અને અંદાજિત જે ડેટ છે ટેન્ટેટિવ ડેટ્સ આર ડિસેમ્બર 2024 પ્રિલિમ્સ માટે, અહીંયા સપ્ટેમ્બર 2024, જો કે ટૂંક સમયમાં જ કહી શકાય. પછી પ્રાથમિક કસોટી માટે આ બંને છે એપ્રિલ અને જાન્યુઆરી 2025. પ્રાથમિક કસોટીના રિઝલ્ટ છે ઓગસ્ટ 2025 અને જૂન 2025, અને મુખ્ય પરીક્ષા માટે ડિસેમ્બર અને બંને માટે ડિસેમ્બર 2025 જ છે. અને આવનારા સમયમાં જે એક બે મહિના કદાચ આગુ પાછું થઈ બી શકે, બાકી ટેન્ટેટિવ ડેટ જે છે એ આ જ છે. આ છે અધિકારી 3.0 બેચની સ્પેશિયાલિટી. શું શું ફીચર્સ છે? સૌથી પહેલાં આ અવેલ કરવા માટે તમારે લિબર્ટી કરિયર એકેડેમીની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે, અને તમને કંઈ પણ ડાઉટ હોય તો આ નંબર પર તમારે કોલ યા વોટ્સએપ મેસેજ છોડી શકો છો, જેનાથી તમને લિબર્ટીના રિપ્રેઝેન્ટેટિવ તમને વાત કરી શકે. આ બધા પેરામીટર્સ છે જે તમને અહીંયા મળશે. 14 સબ્જેક્ટ્સ, એક્સપર્ટ ફેકલ્ટીઝ, અરાઉન્ડ 500 અવર્સ ઓફ લેક્ચર્સ, બધું જ મટીરિયલ મળશે, પીડીએફ રેકોર્ડેડ લેક્ચર્સ બી મળશે, પીડીએફ મટીરિયલ મળશે, ટોપિક વાઇઝ ટેસ્ટ, મોક ટેસ્ટ મળશે, ડેલી કરંટ અફેર્સની વાત થશે, મોક ઇન્ટરવ્યૂઝ, અને આની વેલિડિટી જે છે એ 1.5 યર્સની છે. મતલબ આજે અરાઉન્ડ આપણે જુલાઈમાં છીએ તો ડિસેમ્બર 2025 સુધી એસ્ટિમેટેડ ટાઈમ છે, બરાબર. અને આ કોર્સની ફીસ છે જે વિધાઉટ મટીરિયલ છે એ 9,999, અને વિથ મટીરિયલ છે 13,999. વિદ્યાર્થી મિત્રો, થઈ શકે એટલું જલ્દીથી જોઈન કરવા વિનંતી. ચલો હવે આજે સૌથી પહેલાં આપણે ઇંગ્લિશ જે સબ્જેક્ટ છે જેનો બધાને જનરલી ડર તો હોય જ છે, પણ એ ડર આપણે દૂર કરવાનો છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે સમજણ લઈશું સિલેબસની, કે આપણા સિલેબસમાં ઇંગ્લિશમાં છે શું. તો આપણા સિલેબસમાં 10 ટોપિક આપેલા છે, 6, 3 અને 1. હવે આ જે ટોપિક છે એમને આપણે આ રીતે કેમ લખ્યા છે, એનું કારણ છે કે પહેલાં જે 6 ટોપિક છે એ રાઇટિંગ બેઝ ટોપિક કહેવાય, કે જેમાં તમને એક ટોપિક આપ્યો હોય જેના ઉપર તમારે અમુક શબ્દોમાં 150 વર્ડ્સ, 200 વર્ડ્સ અરાઉન્ડ જે બી ડિસ્ક્રિપ્શન હોય એના એકોર્ડિંગ આપણે લખવાનું હોય. તો એવા 6 ટોપિક છે, એની વિસ્તારમાં આગળ વાત પણ આપણે કરીશું. એક એક ટોપિક અને પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ એના વિશે બી વાત કરીશું. પછી 3 ટોપિક છે જે રીડિંગ બેઝ ટોપિક્સ કહેવાય, એમાં પ્રેસી રાઇટિંગ, રીડિંગ કમ્પ્રિહેન્શન એન્ડ ટ્રાન્સલેશન, અને એક ટોપિક છે 20 માર્ક્સનો, એ આપણો ગ્રામર થઈ જાય, બરાબર. આમ ટોટલ આપણા 10 ટોપિક્સ છે, અને આ જે 10 ટોપિક છે એનું જે મટીરિયલ છે એ તમારું જીએસ જ છે. તમારું જે જીએસનું ટોટલ સિલેબસ છે એમાંથી જ તમારે પોઈન્ટ એક્સ્ટ્રેક્ટ કરવાના થશે, બરાબર. એ જ્યારે આપણે ક્વેશ્ચન આગળ જોઈશું એટલે તમને ખબર પડશે કે બધા જ ટોપિકમાં ક્યાંકના ક્યાંક તમારા જીએસનો ટોપિક છુપાયેલો હશે, અને એના ત્યાંથી જ તમારે ઇન્ફોર્મેશન ડિરાઈવ કરીને લખવાનું થશે.
ઓકે, સૌથી પહેલો ટોપિક છે એસે. એસેમાં તમને ચાર ડિસ્ક્રિપ્શન આપ્યા છે કે સેના બેઝ ઉપર ટોપિક હશે, અને પાંચ એસે ટોપિક આપ્યા છે તમને, જેના એક હશે ડિસ્ક્રિપ્ટિવ, એનાલિટિકલ, ફિલોસોફિકલ ઓર કરંટ બેઝડ. આ ચાર પોઈન્ટ છે જેના બેઝ ઉપર તમારે ટોપિક એસે લખવાનો હશે ઇન 300 વર્ડ્સ. બરાબર, ઓકે. હવે મેં પ્રેઝન્ટેશન એ રીતે બનાવ્યું છે કે જે સિલેબસનો પોઈન્ટ છે એના સાથે ને સાથે પ્રીવિયસ યર, મતલબ જે લેટેસ્ટ મેઇન્સ લેવાય છે, એનો ક્વેશ્ચન પણ લઈને આવ્યો છું, જેનાથી સિલેબસ અને સાથે સાથે આપણે એક એક ક્વેશ્ચન બી જોતા જઈએ તો બંને રિલેટ કરી શકાય. એકલો આપણે સિલેબસ જોઈએ તો એટલી ડિટેલમાં ખબર ના પડે, કારણ કે તમે નવા હશો તો તમને થોડું સમજવામાં પ્રોબ્લેમ થાય, એટલે એને ઇઝી કરવા માટે આપણે આ ફોર્મેટ લાવ્યા છીએ. બરાબર, હવે જુઓ, કોઈ એક ટોપિક સિલેક્ટ કરવાનો છે એન્ડ યુ હેવ ટુ રાઇટ ઇન 250 or 300 વર્ડ્સ. બરાબર, હવે તમે ટોપિક જુઓ, પાંચમાંથી તમારે કોઈ એક ટોપિક પર લખવાનું હશે. બરાબર, હવે પહેલો ટોપિક જુઓ, જીઓ પોલિટિક્સના રિલેટેડ છે, મતલબ આ ટોપિક છે એ કરંટ અફેર્સ બેઝ ટોપિક કહેવાય, જે આપણા સિલેબસમાં આપ્યું છે કે કરંટ અફેર્સ બેઝ પર કોઈ ક્વેશ્ચન હોઈ શકે, મતલબ એસે. પછી બીજો છે, હેપીનેસ ઇઝ વેન વોટ યુ થિંક, વોટ યુ સે એન્ડ વોટ યુ ડૂ આર ઇન હાર્મની, મતલબ આ ફિલોસોફિકલ બેઝડ એસે થઈ જાય. આમાં કોઈ તમારું જીએસનું ડાયરેક્ટ નોલેજ ના કામમાં આવે, પણ જે જીએસમાં વાંચેલું હશે એને તમારા એથિક્સને બધા જેટલા ટોપિક હશે એના સાથે લિંક કરીને આ લખવાનું થાય. બરાબર, પછી આ છે, સ્ટુડન્ટ્સ આર નોટ જસ્ટ લર્નર્સ બટ ઓલ્સો કોન્ટ્રીબ્યુટર્સ ટુ ધ નેશન ગ્રોથ એન્ડ પ્રોગ્રેસ. હવે આને એનાલિટિકલ બેઝ ટોપિક કહી શકાય. એનાલિટિક, તમારે એનાલિસિસ કરવાનું છે કે સ્ટુડન્ટ છે એ આવા નેશનના ગ્રોથ માટે કઈ રીતે કામ કરે. બરાબર, કઈ રીતે આપણે કહી શકીએ. પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન બીકમ સ્ટ્રોંગેસ્ટ ટૂલ ફોર ડેવલપમેન્ટ. આ બિલકુલ તમારા જીએસનો ટોપિક કહેવાય, જેને તમે ડિસ્ક્રિપ્ટિવ બી કહી શકો, કે તમારે ડિસ્ક્રિપ્શન આપવાનું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ ડેવલપમેન્ટ માટે સ્ટ્રોંગેસ્ટ ટૂલ કઈ રીતે હોઈ શકે. બરાબર, ઓકે. પછી જુઓ, આ એક કોમન ટોપિક છે, જનરલી કોઈ બી એક્ઝામ તમે આપતા હશો તો એસે કે કંઈ પણ ક્લાઇમેટ ચેન્જ, એન્વાયરમેન્ટ, ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ સાયન્સ, કંઈ પણ કંઈક ના કંઈક ટોપિક એવો આવશે જ કે જે તમારે એસેમાં લખવાનો થશે. હવે આ જુઓ, વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ બટ નોટ આઉટ ઓફ ઓપ્શન ટુ એડ્રેસ ક્લાઇમેટ ચેન્જ. હવે આ એક તમે એનાલિટિકલ બી કહી શકો, ડિસ્ક્રિપ્ટિવ બી કહી શકો. બરાબર, પણ છેલ્લે આ પોઈન્ટ તમારા જીએસથી જ લેવા દેવા છે. જેટલું તમારું એન્વાયરમેન્ટનું બેઝ મજબૂત હશે એટલી આસાનીથી તમે આ લખી શકશો. એટલે ઇંગ્લિશ જે લેંગ્વેજનું પેપર છે એને તમે બિલકુલ બી અલગ કરીને ના ચાલતા. બરાબર, એલિનેટ કરવાની જરૂર નથી, આ બિલકુલ ને બિલકુલ તમારા જીએસ ઉપર જ જશે. જેટલું સારું જીએસ એટલું સારું તમે લખી શકશો. હવે એક બીજો પોઈન્ટ છે, સેકન્ડ ટોપિક, લેટર. લેટર જે સિલેબસમાં છે એની જે વર્ડિંગ્સ છે સિલેબસમાં એ આ છે. એમાં જે મેઇન ફોકસ આપવાવાળી વસ્તુ છે કે વન્સ સજેશન શોટ બાય અ રેન્ક્ડ ઓફિસર. અને પ્રીવિયસ યર્સના આપણે જેટલા બી ક્વેશ્ચન મેં જોયા છે બધા જ ક્વેશ્ચન આમાં જ માગેલા છે કે તમે એક ઓફિસર છો અને તમારા સિનિયર ઓફિસરે તમારા પાસે કંઈક સજેશન માગ્યા છે. હવે આની ખાસ વાત એ છે કે તમારે જે ક્વેશ્ચનમાં લખ્યું હોય એને એમના એમ સમજવાની જરૂર છે કે સજેશન માગ્યા છે તો તમે સજેશન્સ જ આપો. તમે એમ ના કહી શકો કે મેં આ સ્ટેપ્સ લીધા છે, આઈ હેવ ટેકન સો એન્ડ સો સ્ટેપ્સ, એવું ના કહી શકો. એવું કહો તો તમે ક્વેશ્ચન સમજ્યા નથી એવો મતલબ થાય. અને હું 2-3 દિવસ પહેલાં જ એક પેપર ચેક કરતો હતો, એમાં એક સ્ટુડન્ટે આવું જ લખ્યું હતું, સજેશન માગ્યા છે અને એને લખી દીધું કે અમે આ સ્ટેપ્સ લીધા છે,
જો જીપીએસસી પાસે આવો સવાલ જાય તો 0 માર્ક્સ મળે એમાં કોઈ નવાઈ નથી. બરાબર? તો વર્ડિંગ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ક્વેશ્ચન જુઓ. આપણે બધા જ ક્વેશ્ચન આપણે પ્રીવિયસ લાસ્ટ જે મેન્સ ગઈ એના જ છે. બરાબર? તમે એકવાર ક્રોસ ચેક કરી લેજો. હવે આમાં આપણા પાસે જે સજેશન માગી છે એનું જે બેઝ ટોપિક છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ કઈ રીતે કામ કરવું જોઈએ. બરાબર? એના વિશેની વાત છે કે ટ્રાઇબલ વેલફેર પ્રોગ્રામમાં આનું કઈ રીતે કામ થાય એ ક્રક્સ છે આ ટોપિકનો. બરાબર? હવે જ્યારે તમે ઇકોનોમીના ટોપિક્સ જોશો તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બિલ્ટ ઓન એન્ડ ટ્રાન્સફર, આ બધા જે ટોપિક છે એ ઇકોનોમીના કોર ટોપિક છે. બરાબર? હવે જેટલું ડેફ્થમાં તમને જીએસના ટોપિક્સ વિશે ખબર હોય એટલું તમે આને સારી રીતે લખી શકો. જો તમને ના ખબર હોય તો પછી તમે સજેશન્સ એકદમ જનરલાઇઝ સજેશન્સ આપી દો તો માર્ક્સ બી પછી જનરલાઇઝ જેવા જ મળે. જો તમારે ટુ ધ પોઈન્ટ લખવું હોય તો જેટલું ડેફ્થમાં ખબર હોય એટલું સારું તમે લખી શકો. જે વાત મેં પહેલાં જ કીધી હતી કે જીએસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તમને પહેલાંના બીજા ક્વેશ્ચનમાં ડાયરેક્ટ જ દેખાઈ જતું હશે. આ જ રીતે બીજા કોઈ બી આવી શકે ટોપિક. બરાબર? પ્રેસ રિલીઝ. પ્રેસ રિલીઝ અને પ્રેસ અપીલ આ આપણો ત્રીજો ટોપિક છે સિલેબસમાં. બરાબર? રિલીઝ અને અપીલ આ બંનેમાં ફરક એ છે કે આની લેંગ્વેજમાં ફરક હોય. રિલીઝમાં તમે કઈ બી જે ગવર્મેન્ટ રિપ્રેઝેન્ટેટિવ હોય એ ઇન્ફોર્મેશન આપતો હોય પબ્લિકને કે સો એન્ડ સો વસ્તુ માટે આ આ ડિસિઝન લીધું છે, એ આમ છે તેમ છે, જે બી હોય એ બધી ઇન્ફોર્મેશન આપે. અપીલમાં કેવું હોય કે રિક્વેસ્ટ કરે કે તમે અમને સાથ આપો, આવું માનશો નહીં, એ કોઈ ફોર્મલ ઓર્ડર જેવું ના હોય. બરાબર? ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચન છે, આપણે ગયા વર્ષે વાત થઈ હતી પ્લાસ્ટિક બેન કરવાની. બરાબર? પણ ખબર તો છે જ કે આપણે પ્લાસ્ટિક વગર તો ચાલતું નથી. ક્યાંય બી જઈએ થેલી લઈને આપણે જવાની આદત ના હોય તો ત્યાં જઈએ ગમે તેમ શાકભાજી લઈએ, પછી થેલી લાવીએ અને એને ગમે ત્યાં આપણે ડિસ્પોઝ કરી દઈએ. તો આને કાઉન્ટર કરવા માટે ઘણા બધા સ્ટેપ્સ તો લેવાયા, પણ જેવા સ્ટેપ વિચારતા હતા એવું થયું નહીં. તો પછી શું કર્યું? એ જ એને જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એક પ્રેસ અપીલ કરવાની છે. જો લોથી માનતા નથી તો પછી સરકાર એવું વિચારે છે કે આપણે પબ્લિકને અપીલ કરીએ કે તમે થોડા સેન્સિટિવ થઈ જાઓ ટુવર્ડ્સ એન્વાયરમેન્ટ. અને એ જ્યારે તમે અપીલ કરતા હોય તો એની લેંગ્વેજ પણ એવી જ હોય. એ જ્યારે આપણે ફોર્મેટ્સની વાત કરીશું ત્યારે કી વર્ડ્સ કયા યુઝ કરવા જોઈએ, બરાબર, સેન્ટેન્સીસ કયા લખવા જોઈએ જેનાથી લાગે કે આ રિલીઝ લખી છે, અને એટ્રેક્ટિવ વર્ડ્સ, એ બધાની આપણે વાત કરીશું. અને હા, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પ્રેસ રિલીઝ અને પ્રેસ અપીલમાં તમારા વર્ડ્સથી ડિફરન્સ પડવો જ જોઈએ. જો એ ડિફરન્સ ના પડે અને રિલીઝની લેંગ્વેજ અપીલમાં થઈ જાય અને જો અપીલની લેંગ્વેજ રિલીઝમાં થઈ જાય તો 100% તમને ચાન્સીસ છે કે 0 માર્ક્સ મળે. અને પ્રીવિયસ યર્સના પેપર્સમાં એક સ્ટુડન્ટ સાથે એવું થઈ ગયું છે, અપીલ પૂછી હતી કે રિલીઝ પૂછી હતી યાદ નથી, પણ એને જે પૂછ્યું હતું એનાથી ઊંધું લખી નાખ્યું હતું. રિલીઝ પૂછ્યું હોય તો અપીલ લખી નાખી, એવું કંઈક કર્યું હતું જેના લીધે 0 માર્ક્સ મળેલો છે. બરાબર? એટલે પ્રીવિયસ યર્સના પેપર્સ તમારે જોતા રહેવાના, કારણ કે જેટલું વધારે તમે એ જોતા રહેશો એટલું હું વધારે તમને ગાઈડ કરી શકીશ કે આમાં તમારે કયો વ્યૂ રાખવો જોઈએ. હા, તો આ થઈ ગઈ આપણે અપીલની વાત. બરાબર? હવે આ છે કે અમે જ્યારે ભણાવીશું ત્યારે અમારે કન્ટેન્ટ ક્યાંકથી લાવવું પડે, તો મારા માટે જે ટ્રસ્ટેબલ જે સોર્સ છે એ છે આપણું ન્યૂઝપેપર. બરાબર? ઇન્ડિયન એક્સપ્રેસને હું ફોલો કરું છું અને ત્યાંથી આવા આવા જે બી હોય એને સમજીને એના એકોર્ડિંગ ક્વેશ્ચન બનાવું અને તમારા સામે લાવું, એક્સપ્લેન કરું અને એ ક્યાંથી ઉઠાયો એનો સોર્સ આ રીતે હું તમારા સામે પ્રેઝેન્ટ કરું
જેને વાંચીને તમે પણ એમાંથી કંઈક ના કંઈક એક્સટ્રેક્ટ કરી શકો, બરાબર, જેનો આપણા પાસે ટાઈમ તો છે જ, ટાઈમનો 1.5 વર્ષ છે આપણા પાસે. તો અત્યારથી જ આવું વાંચવાનું ચાલુ થઈ જાય તમારે, તો તમને લાસ્ટમાં લખવાનું ખબર પડે. કારણ કે સૌથી પહેલાં તમે વાંચશો તો જ તમને ખબર પડશે કે તમારે શું લખવાનું છે. અને વાંચવામાં ઇમ્પોર્ટન્ટ શું છે કે હવે જો તમે, આપણે ગુજરાતી મીડિયમ છે એ તો ખબર છે, બરાબર, પણ એ બી છે કે આપણે ઇંગ્લિશનું પેપર પણ લખવાનું છે. આપણે એ એક્સક્યુઝ આપીએ કે ગુજરાતી મીડિયમ છે એટલે મને ઇંગ્લિશ ના આવડે, તો એ બી પોસિબલ નથી. આપણે તો એક્ઝામ બી તો આપવાની જ છે. તો તમારે એવો ટ્રસ્ટેબલ સોર્સ પણ વાંચવો પડે. તો સૌથી પહેલો જે સોર્સ હું રેકમેન્ડ કરીશ એ છે પ્રીવિયસ યર્સના પેપર્સ. કારણ કે એ તમને બાંધીને રાખશે કે તમારે અહીંયાથી ક્યાંય બહાર નથી જવાનું, બરાબર. એ તમને પકડી રાખશે કયા ટોપિક્સ છે. અત્યાર સુધી તમારા પાસે ઘણા બધો કન્ટેન્ટ થઈ જશે, બધા STIના પેપર્સ, DYSOના પેપર, GPSCના પેપર, 10-15 પેપર્સ થઈ જાય. બધાના જે ટોપર્સના ક્વેશ્ચન પેપર્સ હોય, જેમાં જેને સારા માર્ક્સ આવ્યા હોય, એનું પેપર તમે વાંચો એટલે તમને આઈડિયા આવે કઈ રીતે ફોર્મેટિંગ થાય છે, GSનો યુઝ લોકો કઈ રીતે કરે છે, એ તમે વાંચતા થઈ જાઓ, બરાબર. એ જ્યારે વાંચતા થઈ જશો એના પછી જ્યારે હું તમને કોઈ આવો આર્ટિકલ આપીશ, આવા જે આર્ટિકલ હોય એમાં કોઈ હાર્ડ લેંગ્વેજ ના હોય, તમે ઇઝીલી વાંચીને સમજી શકો. ફોર એક્ઝામ્પલ, અહીંયા ટોપિક લખ્યું છે કે અપીલ કરે છે કે થિંક ઓફ યોર ફેમિલી, ડોન્ટ વાયોલેટ ટ્રાફિક રૂલ્સ. હવે આપણે ટ્રાફિક રૂલ્સ વાયોલેટ કરીએ છીએ એ તો ઇલીગલ તો છે જ, બરાબર, પણ તો બી ગવર્મેન્ટ આપણને અપીલ કરે છે કે તમે આવું ના કરો, પ્લીઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, થિંક ઓફ યોર ફેમિલી. આવા જે વર્ડ્સ હોય, બરાબર, એનાથી આપણે કહી શકીએ કે આ અપીલ છે. વી અર્જ, કોપ અર્જી સ્ટુડન્ટ. અર્જ કરવું મતલબ પોલાઇટલી કંઈક કહેવું કે તમે આવું ના કરો, બરાબર, ટ્રાફિકના ઉલ્લંઘન ના કરો, એને ફોલો કરો, એ રીતે કહીએ, એને અર્જ કહેવાય. હવે આની જે લેંગ્વેજ હોય એ એકદમ સિમ્પલ હોય, થિંક ઓફ યોર ફેમિલી વેન યુ આર અબાઉટ ટુ વાયોલેટ ટ્રાફિક રૂલ્સ. હવે આ કેટલી સિમ્પલ લેંગ્વેજ છે, બરાબર. અને આમાં કંઈ બી થોડુંક બી ડિફિકલ્ટ લાગતું હોય તો તમે એકવાર, આપણા પાસે ગૂગલ તો છે જ, થોડું ગૂગલ કરી લેવાનું અને વાંચી લેવાનું. હું તમને એવું નહીં કહું કે તમે એડિટોરિયલ લઈને બેસી જાઓ, કારણ કે જ્યારે તમારું ગુજરાતી મીડિયમ હોય તો બહુ હાર્ડ ઇંગ્લિશ એટલે ના વાંચવી જોઈએ કે તમને ખબર ના પડે અને તમને પ્રોબ્લેમ થાય અને આપણે ડિપ્રેશનમાં બી જતા રહીએ, બરાબર. પણ એ તો જરૂર છે કે આવું વાંચેલું હશે અને પ્રીવિયસ યર્સના પેપર્સ સાથે કમ્બાઈન કરશો તો તમારા પાસે ઇનફ સબ્જેક્ટ રિલેટેડ વાંચવાનું મટીરિયલ થઈ જશે. અને એને કઈ રીતે વાંચવાનું, કઈ રીતે રાખવાનું, એ આવનારા આપણે ડેડિકેટેડ જેટલા બી લેક્ચર્સ છે એમાં બેન વાત કરીશું. તો આ થઈ ગઈ આપણે પ્રેસ અપીલ ને પ્રેસ રિલીઝની વાત. હવે નેક્સ્ટ ટોપિક છે એ છે રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગના જે વર્ડિંગ્સ છે એમાં લખ્યું છે કે રિપોર્ટ ઓન અ ઓફિશિયલ ફંક્શન, ઇવેન્ટ, ફિલ્ડ ટ્રીપ ઓર સર્વે. તમે ક્યાંક ગયા હોય અને જોયું હોય, એક્સપિરિયન્સ કર્યો હોય, યા પછી ગવર્મેન્ટે કંઈ ઓર્ગનાઇઝ કર્યું હોય, એના બેઝ પર તમારે એ લખવાનું થાય. હવે આમાં ધ્યાન શું રાખવાનું હોય કે થર્ડ પર્સનમાં જ રિપોર્ટ લખાય. જે બી રિપોર્ટિંગ થતું હોય એ થર્ડ પર્સનમાં જ થાય હંમેશા. તમે ગયા હોય તો તમે જઈને પાછા આવો પછી જ તમે કંઈક લખો તો એ થર્ડ પર્સનમાં થાય. બીજી વસ્તુ કે ગવર્મેન્ટનું કોઈ ફંક્શન હોય કે બીજું કોઈ બી ફંક્શન હોય જેના વિશે આપણે લખવાનું હોય, એ ફંક્શન પતી ગયું હોય અને પછી તમે લખો, દેટ ઇઝ ઓલ્સો રિપોર્ટિંગ. ન્યૂઝ પેપર તમે જે વાંચો છો, દેટ ઇઝ રિપોર્ટિંગ. કાલે જે થઈ ગયું હોય એના વિશે કંઈક લખાય, એ થાય રિપોર્ટિંગ. એટલે તમે ન્યૂઝ પેપરના કોલમ જોશો હંમેશા તો એ રિપોર્ટના ફોર્મેટમાં જ આવતા હોય. આ છે એ આવા રિપોર્ટના ફોર્મેટમાં જ આવતા હોય કે થઈ ગયું હોય એના વિશે આપણે વાત થતી હોય. હવે એક તો વાત થઈ ગઈ કે લેંગ્વેજ કઈ મેન્ટેન કરવી. હવે ફર્સ્ટ પર્સન અને થર્ડ પર્સન એ બી કન્ટેક્સ્ટ હોય ટોપિકનો, એના બેઝ ઉપર નક્કી થાય કે ફર્સ્ટ પર્સન રાખવું કે થર્ડ પર્સન. ફોર એક્ઝામ્પલ, જે પહેલો પોઈન્ટ છે,
રાઇટ અ રિપોર્ટ ઓન યોર વિઝિટ ટુ ઓફિશિયલ સ્ટેટ લેવલ સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે. આ રિપબ્લિક ડે પત્યો, એના થોડા ટાઈમ પછી જ એક્ઝામ હતી એટલે આ પૂછાઈ ગયું. હવે કરંટથી આપણે એક્વેન્ટેડ રહેવાની જરૂર કેમ છે કે આવા કોઈ બી ટોપિક હશે એ તમારા કરંટ અફેર્સથી જ લેવા દેવા હશે. કારણ કે એક્ઝામિનરને બી તો વિચારવું ને કે ટોપિક ક્યાંથી લાવવા. તો સૌથી ઇઝી છે કે જે માર્કેટમાં ચાલતું હોય રિસેન્ટ એમાંથી એક ટોપિક ઉઠાવી લે. તો આપણે શું કરવાનું, આપણે એની જ પ્રેક્ટિસ કરાવીશું તમને. એટલે 10 પ્રેક્ટિસ કરીશું આપણે, એમાંથી ક્યાંક ને ક્યાંક એક ટોપિક આવો તો આવી જ જશે, બરાબર. હવે જુઓ આમાં કેવું છે, ઓન યોર વિઝિટ મતલબ આ એવી વસ્તુ છે કે જેમાં તમે ત્યાં હતા, તો આમાં તમે તમારા વિશે લખશો કે હું ત્યાં ગયો હતો, અમે આ જોયું આ જોયું, એમ બધું જે બી સિક્વન્સ હોય એ તમે તમારા વિશે લખશો કે મેં ફિલ્ડ ઇવેન્ટ પર આ જોયું, ચીફ મિનિસ્ટર, કારણ કે આ જે ઇવેન્ટ થઈ હતી ત્યાં ચીફ મિનિસ્ટર પ્રેઝન્ટ હતા, તો ચીફ મિનિસ્ટરે આ કર્યું, પછી પરેડ થઈ, એવું જે બી હોય એ તમે એ રીતે લખશો. આ ભાષણ આપ્યું, આમાં આવી સારી સારી વસ્તુઓ કીધી, આને મેડલ મળ્યું, એવું બધું જ તમે લખો. પણ તમે એ રીતે લખશો કે તમે ત્યાં છો. પછી તમે એક બીજો ક્વેશ્ચન જુઓ, આ પ્રીવિયસ યર્સનો જ ક્વેશ્ચન છે. એક્ટિવિટીઝ ઓર્ગેનાઇઝ્ડ બાય ધ લોકલ એડમિનિસ્ટ્રેશન ઓન નેશનલ વોટર્સ ડે, નેશનલ વોટર્સ ડે વિશે લખ્યું છે. હવે આમાં કોઈ જગ્યાએ એવું નથી લખી કે યુ આર પ્રેઝન્ટ ધેર, કે એવું કશું લખ્યું નથી. તો આ જનરલાઇઝ થઈ જાય, જેને કહેવાય આપણે થર્ડ પર્સન રિપોર્ટ રાઇટિંગ, જેવું કે ન્યૂઝપેપર્સમાં થતું હોય. માનલો કે કોઈ જગ્યાએ કોઈ ઇવેન્ટ થઈ અને જે ન્યૂઝ રિપોર્ટર ત્યાં રિપોર્ટ કરતો હોય, તો એમાં કોઈ દિવસે એવું નહીં લખે કે હું ત્યાં પ્રેઝન્ટ હતો અને મેં આવું જોયું ત્યાં આવું, એ નહીં. ખાલી એમ જ લખશે કે ઇવેન્ટમાં સો એન્ડ સો વસ્તુ થઈ, ચીફ ગેસ્ટ આવ્યા, એમને આ કર્યું, ફિલ્ડ આ રીતે ચાલી, ત્યાં એક ફંક્શન હતું, ત્યાં બધા પ્રેઝન્ટ હતા અને આ રીતે ઇવેન્ટ પૂરી થઈ. આ જ ક્રોનોલોજીમાં લખશે, પણ એમાં કોઈ જગ્યાએ આઈ વી એવું કશું ના આવે. તો આને કહેવાય થર્ડ પર્સન રિપોર્ટ રાઇટિંગ, બરાબર. આના વિશે બી આપણે ચર્ચા જ્યારે ત્યારે કરીશું, જ્યારે રિપોર્ટની વાત કરીશું ત્યારે. આ તો ઓવરવ્યૂ છે કે કઈ રીતે તમારે ફર્સ્ટ પર્સન થર્ડ પર્સન વાંચીને સમજવું. આ ત્રીજો બી એક ક્વેશ્ચન જુઓ, આ બી પ્રીવિયસ યર્સનો જ છે. યુ આર ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ઓફ ધ બ્લડ ડોનેશન કેમ્પ. હવે આમાં આવી ગઈ કે તમે છો, તો આનું જે બી ડિટેલિંગ લખશો ત્યાં તમે પોતાની જાતને સેન્ટરમાં રાખીને આને લખશો, બરાબર. ઓકે, એના જ રિલેટેડ હવે જે ટાઈમે ચીફ મિનિસ્ટર અહીંયા પ્રેઝન્ટ હતા, એ જ ટાઈમે બીજી બી કોઈ ઇવેન્ટ હતી જે ઇન્ડિયામાં ચાલતી હતી, અને આ છે આ દોડો રિપબ્લિક ડે. ટેબલ્યુ ઇઝ ધ ફર્સ્ટ ઇન પીપલ્સ ચોઇસ કેટેગરી. હવે ચાન્સીસ તો એવું બી થઈ શકે કે એ ના પૂછ્યું હોય ને આ બી પૂછ્યું હોત, બરાબર. તો અહીંયા જે હોય ન્યૂઝપેપરમાં કરંટ રિલેટેડ ટોપિક, એનાથી તમે કંઈ પણ લખી શકો, પ્રેસ રિલીઝ બી લખી શકો, રિપોર્ટ બી લખી શકો, ફોર્મલ સ્પીચ બી લખી શકો. અને એ કઈ રીતે લખવાની છે એ બધાની આપણે અહીંયાથી ક્લાસમાં આગળ બહુ ડિટેલમાં વાત કરીશું. પણ આ છે કન્ટેન્ટ, કે તમારા પાસે જે કન્ટેન્ટ આવશે એ અમે આ રીતે જ લાવીશું. કારણ કે અમે બી જાતે ક્યાં ખોળવા જવાના, યા તો પ્રીવિયસ યર્સ હોય યા તો પોતાનું કંઈ કન્ટેન્ટ બનાવવા જઈએ અને ગડબડ થાય, એના કરતાં સૌથી વધારે રિલાયબલ સોર્સ હોય એ, પ્લસ જે એક્ઝામિનર છે એ બી અહીંયાથી જ ઉઠાવતા હોય, તો અમે બી એ રીતે જ પ્રેઝન્ટ કરીશું અને આપણે આની જ ચર્ચા કરીશું આગળ. ઓકે, હવે એક ટોપિક છે નેક્સ્ટ રિપોર્ટ પછી, વિઝ્યુઅલ રાઇટિંગ. આમાં 5 વસ્તુ લખેલી છે કે તમારે કંઈક લખવાનું હોય શેના બેઝ ઉપર, તો ગ્રાફ, ઇમેજ, ફ્લો ચાર્ટ, ટેબલ ઓફ કમ્પેરિઝન એન્ડ સિંગલ સ્ટેટિસ્ટિકલ ડેટા. હવે હમણાંથી એવો ટ્રેન્ડ છે થોડા 2-4 એક્ઝામથી કે ઇમેજ જ આપે છે, બરાબર. પણ એવો મતલબ નહીં કે આપણે ખાલી ફક્ત ઇમેજની જ પ્રેક્ટિસ કરીશું, આપણે ડેટા બી લાવીશું અને જેટલા બી આ 4 બીજા ટોપિક છે. કારણ કે લેંગ્વેજ ઇમેજની ઇમેજ અલગ થઈ જાય
અને ગ્રાફ, ફ્લો ચાર્ટ અને ટેબલ ઓફ કમ્પેરિઝન આ બધા લિંક્ડ છે. આના જે કીવર્ડ્સ હોય એ અલગ હોય. તમારે કમ્પેરિઝન કરવાનું હોય કે સો એન્ડ સમથિંગ હેઝ ઇન્ક્રીઝડ બાય ધીસ મચ, સમથિંગ હેઝ ડિક્રીઝડ બાય ધીસ મચ, ધીસ હેઝ પ્લમેટેડ. પ્લમેટેડ મતલબ અચાનક નીચે જતું રહેવું, તો એને પ્લમેટેડ કહેવાય, બરાબર. પછી માની લો કે બહુ કમ્પેરિઝનમાં કંઈક વધારે વધી ગયું હોય, તો ધ રાઇઝ વોઝ ધીસ વોઝ અ સ્કાય રોકેટિંગ રાઇઝ. તો એવા એવા અમુક કમ્પેરિઝનના ટર્મ્સ હોય જે તમારે આ ચાર ટોપિકમાં, ગ્રાફમાં, ટેબલ ઓફ કમ્પેરિઝનમાં, ફ્લો ચાર્ટમાં કે પછી સ્ટેટિસ્ટિકલ ડેટામાં ક્યાંક ને ક્યાંક એવું લખવાનું થાય, બરાબર. જ્યારે ઇમેજ એવું છે કે પહેલી નજરે તમને શું દેખાય છે એના બેઝ ઉપર અને પછી તમારું જીએસનું કન્ટેન્ટ એમાં નાખવું પડે. હવે હું આવું કેમ કહું છું કે જીએસનું કન્ટેન્ટ આમાં લાવવું પડે? ફોર એક્ઝામ્પલ, આ ક્વેશ્ચન પૂછાયો હતો. હવે આમાં આપણને શું દેખાય છે કે અહીંયા કંઈક વાયર વાવેલું છે અને અહીંયા શું દેખાય છે આપણને? બિલ્ડિંગ્સ છે, બરાબર. તો એગ્રીકલ્ચરના રિલેટેડ જે તમે જાણતા હોય એ થોડું લખવાનું થાય. અર્બનાઇઝેશન અને આ બધા, આ બંને આપણા ઇકોનોમીના ટોપિક્સ છે, બરાબર. હવે અર્બનાઇઝેશનના લીધે એન્વાયરમેન્ટ પર શું ઇફેક્ટ પડે છે, આપણા આમાં શું ઇફેક્ટ પડે છે એ બી લખવાનું હોય એગ્રીકલ્ચર પર, બરાબર. પછી આનો એક એ બી વ્યૂ હોય કે સિટીના નજદીકમાં જો ફાર્મ્સને એવું હોય તો તમારે લોજિસ્ટિક્સનો ને ખર્ચો ઓછો થઈ જાય, ઇઝીલી અવેલેબલ થઈ જાય. મતલબ કે જેટલા ડાયવર્સિફાઈડ ટોપિક્સ તમે વિચારી શકો એ તમારે અહીંયા લખવાનું થાય, અને એનો બેઝ ફરીથી જીએસ, બરાબર. કારણ કે ઇંગ્લિશનો એમ તો કોઈ સ્ટેન્ડ જ નથી, ઇંગ્લિશનું બધું ને બધું જીએસ પર જ ઊભું છે. જો જીએસ જતું રહે તો ઇંગ્લિશ બી જતું રહે. આપણા જે ટોપિક છે નવું એ બધાનો બેઝ છે જીએસ. હવે આ પ્રીવિયસ યર્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે હવે આ છે સૂર્ય મંદિરનું, બરાબર. હવે લખ્યું છે કે મીનિંગફુલ ઓબ્ઝર્વેશન્સ. હવે તમને ખબર જ ના હોય કે આ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ શું છે તો તમે આમાં શું લખવાના, મીનિંગફુલ ઓબ્ઝર્વેશન શું કરવાના, બરાબર. કોઈક માણસે તો એમ બી લખ્યું હતું કે કંઈક માણસ અહીંયા ઊભો છે એવું. હવે ખબર નથી, આવામાં તો કોઈ માણસ ઊભો આપણને દેખાય કે ના દેખાય ખબર નથી, બરાબર. હવે તમે જે જાણતા હોય, તમારા જે કલ્ચરનું જે નોલેજ હોય, બરાબર, જે બી કલ્ચરના સર હશે તમને ભણાવશે, એ તમે જાણતા હોય એને તમે અહીંયા કંઈકના કમ્પેરિઝન કરી શકો. મહેસાણામાં આવેલું છે, આ લેક છે અંદર, પછી નાના નાના સબ શ્રાઇન્સ કહેવાય, નાના નાના ટેમ્પલ હોય ને અને અહીંયા કંઈક એને કે સબ શ્રાઇન્સ કહેવાય, બરાબર. આનો હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર, એ બધું જ આમાં લખવાનું થાય. એના સિવાય તમે શું લખો? કારણ કે આવું હું એટલે કહું છું કે મેં જેટલા બી જૂના પેપર્સ વાંચ્યા છે એમાં કમ્પેરિઝનવાળું જે હોય ત્યાં તો અબાઉ એવરેજ માર્ક્સ તો મેં જોયા છે કે જેના મોર દેન 50% 60% માર્ક્સ હોય એવા માર્ક્સ તો મેં જોયા છે. પણ મેં કોઈ બી ઇમેજ રાઇટિંગમાં અબાઉ એવરેજ માર્ક્સ કે સારા માર્ક્સ કહી શકાય એવા કોઈના બી જોયા નથી. ભલે ને જેના ઇંગ્લિશમાં બહુ સારા માર્ક્સ હોય પણ એમના બી આમાં કોઈ એવા જબરા માર્ક્સ આવ્યા નથી. તો એકચ્યુઅલમાં જોવા જઈએ તો આનો એક્ઝેક્ટ ડેટા કે શું એ લોકો માગી રહ્યા છે એ તો કોઈને બી ખબર નથી. પણ જ્યારે કોઈને બી કશું ખબર નથી તો એના બેઝ ઉપર આપણે એટલું તો એસ્ટિમેશન લગાવી શકીએ કે આમાં જીએસ સિવાય બીજું કંઈ આપણે લખી બી ના શકીએ, બરાબર. અને કઈ ફ્યુચરમાં એવી વધારે ખબર પડશે, મારું રિસર્ચ ચાલુ જ છે કે કઈ વસ્તુ શું જોવું તો ક્યાંથી શું મળી જાય અને હું શું તમને આપી શકું એ કરું જ છું. જ્યારે એ મળી જશે કંઈક બેટર વસ્તુ તો બી હું કહી દઈશ. અત્યાર સુધી જે અવેલેબલ છે એ જ છે કે તમે જીએસને પકડી રાખો, કારણ કે આમાં અબવ એવરેજ માર્ક્સ ક્યાંય જોયા નથી, બરાબર. હવે જુઓ આ ડેફિસિટ ટ્રેન્ડ, આ એક્ઝામનો ક્વેશ્ચન નથી, આ મેં ખાલી સમજાવવા માટે હું લાવ્યો છું. હવે ઇકોનોમીમાં ફિસ્કલ ડેફિસિટ અને એ બધા જે ટ્રેન્ડ છે
એ જ્યારે તમે ઇકોનોમીના ટોપિક્સ ભણશો એટલે તમને આઈડિયા આવી જશે. હવે આવો કોઈ તમને ચાર્ટ આપી દે, બરાબર, એમાં જુઓ પ્રાઇમરી ડેફિસિટ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ અને રેવન્યુ ડેફિસિટ. આ ચાર ટોપિક એવા છે જેમાંથી તમને પ્રિલિમ્સમાં બી ક્વેશ્ચન દેખાઈ જશે અને આના રિલેટેડ મેઇન્સમાં GS2માં તમારે લખવાનું આવશે, GS2 કે GS3માં, બરાબર. અને એના એ ઇન્ફોર્મેશન તમારે ઇંગ્લિશ પેપરમાં લખવાની છે, ફક્ત ને ફક્ત એ તમારું બેઝ નોલેજ કામ કરશે. અહીંયા એક જેવું છે, અહીંયા વધ્યું છે, અહીંયા ઘટ્યું છે. હવે આપણે ફિલ્ડમાં હોય એટલે આપણને ખબર હોય કે આવું અચાનક કેમ થઈ ગયું હતું, ડેફિસિટ બધા કેમ વધી ગયા હતા. તો આ છે એ આપણો કોરોનાનો ટાઈમ છે. કોરોના ટાઈમે કંઈ કામ થયું ના હોય તો ઇકોનોમી થોડી ડાઉન આવી જાય, તો આપણે એની બી હેલ્પ લઈને આના વિશે લખી શકીએ કે આવું થયું હતું, એના લીધે ડેફિસિટ વધી ગઈ હતી, પછી ઇકોનોમિક એક્ટિવિટીઝ પ્રોસીડ થઈ એટલે પાછું નોર્મલ ટ્રેક પર આવી ગયું. પણ હજી પણ પ્રોબ્લેમ તો છે જ કે પ્રીવિયસ જે ડેફિસિટના ટ્રેન્ડ હતા એના કરતાં રિલેટિવલી ટ્રેન્ડ વધારે છે. તો આ ટાઈપના કમ્પેરિઝન્સ લખવાના હોય, બરાબર. મતલબ જે બી ટોપિક હશે, માની લો કે હજી સુધી હમણાં ઘણા સમયથી પૂછાતું નથી, પણ આપણે માનીને ચાલીએ કે કંઈક હશે તો આવું સિલેબસના રિલેટેડ કે કંઈક ના કંઈક કમ્પેરિઝન આવું આવશે, બરાબર. અને બીજું કંઈ એક્સ્ટ્રા આવશે તો બી આપણે ચર્ચા કરી લઈશું. કોઈ એક્ઝામમાં આવી જશે વચમાં, કોઈ વચમાં એક્ઝામ લેવાઈ જાય ને કંઈ હોય તો આપણે એના વિશે ચર્ચા કરીશું. ફોર્મલ સ્પીચ, ફોર્મલ સ્પીચમાં જે ટોપિક લખ્યા છે આ રીતે છે કે આ કોઈ ઇનોગ્રેશન સ્પીચ હોઈ શકે, એજ્યુકેશનલ સેમિનાર હોઈ શકે, કોઈ કોન્ફરન્સ કે કોઈ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ, આવું કંઈ પણ હોય એ તમારે આમાં લખવાનું થાય. ફોર એક્ઝામ્પલ, ચીફ મિનિસ્ટરે ઓપનિંગ સેરેમની કરી સેની સિવિલ એન્ડ કેન્સર એન્ડ આઈ હોસ્પિટલ નોર્થ ગુજરાતમાં, બરાબર. તો ત્યાં જઈને શું બોલ્યા હોય, આના રિલેટેડ જ બોલ્યા હોય કંઈક, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તમારા GS નો ટોપિક છે, બરાબર. અને તમારે હોસ્પિટલ કેમ બનાવવી જોઈએ, દેટ ઇઝ પાર્ટ ઓફ પબ્લિક વેલફેર, અને એ તમારા GS નો જ સિલેબસ છે, બરાબર. હું કહું છું ને કે GS કેમ ઇમ્પોર્ટન્ટ છે, એ એટલે ઇમ્પોર્ટન્ટ છે, અને આ વાત હું વારંવાર કહું છું અને વારંવાર કહેતો જ રહીશ કે GS જેટલું મજબૂત હશે એટલું તમારું આ આસાન થઈ જશે. કારણ કે જુઓ, ઇંગ્લિશ તો એક લેવલનું તમને આવડતું હશે, એ તમારે વાંચવાનું છે. જો ખાલી તમને ઇંગ્લિશ આવડતું હોય પણ તમને જો GS ના આવડતું હોય તો તમારા કંઈ સારા માર્ક્સ ના આવે, માર્ક્સ લો જ આવે. ઇંગ્લિશ ભલે ને સારું હોય, બરાબર, પણ તમે થોડી ઇંગ્લિશની પ્રિપરેશન, એવરેજ પ્રિપરેશન કરી હોય, પણ જો તમારું GS નું નોલેજ સારું હોય, તમે બધું કોરિલેટ કરી શકતા હોય, તો બી તમારા ઇંગ્લિશમાં સારા માર્ક્સ આવી શકે. કારણ કે જરૂરી નથી કે ખાલી તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમે સારા માર્ક્સ લાવી શકો, બરાબર. કારણ કે આમાં માની લો કે કોઈ ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ હોય પણ એને GS ની તૈયારી ના હોય તો એ આમાં એટલું સારું ના લખે જેટલું જેને GS આવડતું હોય. અને દરેક લેંગ્વેજની એક ડોમેઇન હોય, એવું નહીં કે તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમને બધું જ આવડી જાય, બરાબર. માની લો કે તમે જ્યુડિશિયરીમાં જાઓ અને વાંચો તો ખબર પડે, તમને ગમે તેટલું ઇંગ્લિશ આવડતું હોય જ્યુડિશિયરીનું લખેલું કશું ખબર ના પડે, કારણ કે એમના જાર્ગન્સ અલગ હોય. જે બી સબ્જેક્ટ નોલેજ હોય એના જાર્ગન્સ હોય કે આને આ જ કહેવાય. એમ તો જો ઇંગ્લિશ મીડિયમવાળા જો બધું જ વાંચીને ખબર પડી જતી હોય તો બધી જગ્યાએ ઇંગ્લિશ મીડિયમવાળા જ રાજ ના કરતા હોય, પણ એવું ના હોય. બધા સબ્જેક્ટના રિલેટેડ કંઈક જાર્ગન્સ હોય અને એની ટેકનિકલ સ્પેસિફિક ટેકનિકલિટીઝ હોય, તો એને ધ્યાનમાં રાખવી પડે. તો એ આપણે અહીંયા છે કે તમારા આ ટોપિક્સ વિશે તમને ખબર હોય તો એ તમે એટલું ઊંડાણથી લખી શકો કે આમાં વાત થાય કે તમે પબ્લિક પોલિસી, એક પોલિસી ઇન્ટરવેન્શન તમારો ટોપિક છે, તો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોલિસી ઇન્ટરવેન્શન વિશે શું શું વાત કરી છે ગવર્મેન્ટે, તો ગુજરાતના રિલેટેડ તમને કંઈ ખબર હોય અને તમે લખો
તો એ ભાર ભાર મૂકી દે કે આમાં તો માર્ક્સ તમને મળશે જ, અને જનરલાઇઝ લખી દો કે હા હોસ્પિટલ બનાવવાથી સારું થાય, બધાની આંખો ઠીક થઈ જશે ને બધાને કેન્સર મટી જશે. તો મતલબ કે તમે કોઈ સ્પેસિફિક વાત નથી કરી રહ્યા, પબ્લિક પોલિસીની વાત નથી કરી રહ્યા, કશું જ નથી કરી રહ્યા. આના માટે ગુજરાતના બજેટમાં અમે, માન લો કે તમે સ્પીચ આપી રહ્યા છો, મતલબ તમે ચીફ મિનિસ્ટર છો, તો લખતા હોય તો તમે એમ બોલો કે ગુજરાતના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, હેલ્થ આના માટે બજેટમાં અમે આ પ્રોવિઝન કર્યું છે, તો એ બહુ જ ઓથેન્ટિક લાગે. પછી તમે જનરલાઇઝ લખી નાખો કે આ બધાને ફાયદો થશે ને બધાની આંખો ઠીક થઈ જશે ને કેન્સર બધાને મટી જશે, તો એ તો પછી કેન્સરને મટ્યા જેવા જ માર્ક્સ મળે. સિમ્પલ બે ત્રણ માર્ક્સ આપી દે અને વાર્તા પૂરી થઈ જાય. બરાબર, તો ડેફ એટલી જ મેન્ટેન કરવી પડે, છીછરું લખવાથી માર્ક્સ ના મળે. બરાબર, હવે જુઓ આ ન્યૂઝપેપરનું કટિંગ છે કે હવે એક્ઝામ લેવાય આખા વર્ષમાં એક બે વાર, પણ ઇનોગ્રેશન, કોન્વોકેશન સેરેમનીઝ, આ ઘણું બધું થતું હોય. બરાબર, હમણાં ગુજરાત વિદ્યાપીઠ કે કોઈક જગ્યાએ ગવર્નર હતા, એમના છેલ્લા છેલ્લા દિવસોમાં કંઈક કોન્વોકેશન સેરેમની હતી, અને જો હમણાં થોડા દિવસ પછી જો એક્ઝામ લેવાની હોય તો ચાન્સીસ છે કે એના એમની જે સ્પીચ હોય એના વિશે કંઈક ના કંઈક પૂછી લે. હવે જો તમે કંઈક વાંચ્યું હોય એના વિશે, કંઈ પણ જનરલ વાંચ્યું હોય, તો તમે લખી શકો, યા પછી તમારી રાઇટિંગ પ્રેક્ટિસ હોય તો તમે લખી શકો. હવે આ નાલંદા યુનિવર્સિટી છે, હવે નાલંદા યુનિવર્સિટી છે એ આપણા હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે, અને એને જ્યારે આપણે એક નવું સ્ટ્રક્ચર આપી રહ્યા છે, એમાં બી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર એનું ઇનોગ્રેશન કરે છે, અને આપણા ટોપિકમાં લખ્યું જ છે કે ફોર્મલ સ્પીચ અને એના જે ઓકેઝન લખ્યા છે એમાં ઇનોગ્રેશન સેરેમની બી છે, તો ચાન્સીસ છે કે કોઈ એક્ઝામમાં આ પૂછી બી શકાય. માની લો કે હવે કોઈ એક્ઝામ આવતી છે મેન્સની, આ તો આપણે તો જીપીએસસીની વાત છે, પણ માની લો કોઈ ટેકનિકલ રિલેટેડ ક્લાસ વનની કે એવી હોય અને એમાં મેન્સ કંઈ પૂછતા હોય ને આમાં હોય, તો ચાન્સીસ છે કે આ પૂછી લે, અને પૂછી લે તો એમાં કોઈ નવાઈ નથી, કારણ કે ટોપિક્સ તો આવા જ હોય, નવા ટોપિક ક્યાંથી લાવવાના. બરાબર, હવે આપણે આ જેટલું બી ડિસ્કશન કર્યું એમાં આપણા બધા રાઇટિંગ બેઝ જે ટોપિક હતા એ બધા કમ્પ્લીટ થયા. બરાબર, કે ટોપિકના રિલેટેડ આપણે અહીંયા એવું હોય કે તમે મટીરિયલ લઈને જાઓ, પ્રેક્ટિસ કરીને જાઓ કે હું આ વસ્તુ લખીશ, 10-15 તમે રાઇટિંગ સરખી એવી કરી હોય, 10-15 મોક ટેસ્ટ સારા એવા લખ્યા હોય, તો તમે આ પહેલાં 6 ટોપિક છે એ તમે મસાલો ઘરેથી જ તૈયાર કરીને લઈને જતા રહો કે આ મેં ફોર્મલ સ્પીચ માટે ઇન્ટ્રોડક્શન આ તૈયાર કર્યું છે, કન્ક્લુઝન આ તૈયાર કર્યું છે, જેની ચર્ચા આપણે ડિટેલમાં કરીશું આ કોર્સમાં. બરાબર, અધિકારી 3.0 જે બેચ છે જેનું તમારે લિબર્ટી કરિયર એકેડેમીમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, એમાં તમને મળી જશે. તો તમે મટીરિયલ જે બી ભેગું કર્યું હોય એ ત્યાં જઈને તમે લખી શકો. બરાબર, હવે ટોપિક એવા ચાલુ થયા કે જેના વિશે તમને ખબર ના હોય, ત્યાં જઈને વાંચો, એને સમજો અને પછી લખવાનું. એનો મતલબ કે અહીંયા તમારું રીડિંગ કમ્પ્રિહેન્શન ટેસ્ટિંગ થાય. આ ભલે લખ્યું હોય કે પ્રેસી રાઇટિંગ, પણ પ્રેસી રાઇટિંગ એ રીડિંગ કમ્પ્રિહેન્શન જ કહેવાય. રીડિંગ કમ્પ્રિહેન્શન કરતાં બી થોડોક અઘરો ટોપિક કહેવાય, કારણ કે આમાં શું 300 વર્ડનો જે પેસેજ છે, 300 વર્ડ્સનો પેસેજ, એ તમારે આખો વાંચવાનો, એને સમજવાનો અને પછી એને તમારે 1/3 કરીને લખવાનો, અપ્રોક્સિમેટલી 100 વર્ડ્સમાં. હવે તમે આખો પેસેજ જો સમજ્યા હોય તો તમને ખબર પડે કે મારે હવે શું લખવાનું છે, જો સમજ્યા જ ના હોય તો. બરાબર, થોડા દિવસ પહેલાં મને એક સ્ટુડન્ટે પૂછ્યું કે સર આપણે, હું કેવું કરું છું કે 3-4 લાઇન વાંચું અને પછી એમાંથી 1 લાઇન બનાવી દો. તો એમ તો તમે 100 વર્ડ્સનું સેટિંગ કરી નાખ્યું, 3 સેન્ટેન્સ વાંચો અને ગમે તેમ સેટ કરીને એક સેન્ટેન્સ લખી નાખો, અને પછી તમે જ્યારે એ 100 વર્ડ્સ લખો છેલ્લે અને એકવાર ફરીથી એને વાંચો, તો શું થાય, 2-3 સેન્ટેન્સ કોઈ લિંક જ ના મળે સેન્ટેન્સના આજુબાજુમાં, કંઈક લખ્યું હોય અને પછી એક નવું સેન્ટેન્સ ચાલુ થઈ જાય. તો એ અપ્રોચ ના રખાય, તમારે આખી જ સમજ લાવવી પડે. બરાબર, એની રીડિંગ પ્રેક્ટિસ કઈ રીતે કરવી એની બી આપણે ચર્ચા કરીશું. હવે આ ટોપિક જોવા તમે પહેલાં દો,
માઇનિંગ ઇન્ડસ્ટ્રી ફેસીસ એક્સ્ટ્રીમ મલ્ટીફેસેટેડ ચેલેન્જીસ, આ બધો આમ ડેફ્થમાં 300 વર્ડ્સનો. જો કે રિલેટિવલી આની તમે લેંગ્વેજ એકવાર વાંચી જોજો. આ લેંગ્વેજ છે ને એ બહુ કોઈ ડિફિકલ્ટ લેંગ્વેજ નથી. હું કમ્પેરિઝન માટે એક બીજી બી પ્રેસી લાવ્યો છું. આની લેંગ્વેજ તો રિલેટિવલી ઇઝી કહેવાય કે તમે વાંચતા જાઓ, ક્યાંક કોઈ સેન્ટેન્સ હોય, ક્યાંક કોઈ વર્ડ હોય જે કદાચ તમને ના ખબર પડે, બાકી તો ખબર પડી જાય એવું જ છે. તમે એકવાર વિડીયો જ્યારે જુઓ ત્યારે આના ઉપર નજર મારજો, બરાબર. આના ઉપર થોડી નજર મારજો. ઓકે, આટલે પૂરું થાય છે આ, બરાબર. જ્યારે બી વાંચો એકવાર પોઝ કરીને, કે પછી આ લાસ્ટ ઇયરનું પેપર છે એકવાર જોઈ લેજો. આને રિલેટિવલી ઇઝી પ્રેસી કહેવાય કે તમે એકવાર વાંચી લો, પછી એને સમજીને તમે 100 વર્ડ્સમાં લખી શકો. પણ હવે તમે નેક્સ્ટ પ્રેસી જુઓ. આ પ્રેસી ઉપર થોડુંક એકવાર નજર નાખો. બરાબર, આમાં વર્ડ્સ જુઓ. કેપિટાલિસ્ટ સિસ્ટમ, બરાબર, સ્ટેટ સોશિયલિઝમ, અને આ પ્રીવિયસ યર્સનો જ ક્વેશ્ચન છે, બરાબર. 17-18 કે અરાઉન્ડ, એક્ઝેક્ટ યર યાદ નથી મને, પણ આ પ્રીવિયસ યર્સનો જ છે. એટલે આ કમ્પેરિઝન માટે હું લાવ્યો છું. પેલો ઇઝી છે અને આની લેંગ્વેજ તમે જુઓ, બરાબર. પોલિટિકલ પાવર, ખાલી તમે આ જુઓ. ડેસ્પોટિઝમ, આની લેંગ્વેજ તમે જુઓ. વેલ્થ વ્રગ, બરાબર. હવે સબઓલ્ટરન, ઓપ્રેસ્ડ એન્ડ સબઓલ્ટરન. હવે આ એવો પેસેજ છે કે ગુજરાતી મીડિયમ તો છોડો, ઇંગ્લિશ મીડિયમવાળા બી આમાં ગોથું ખાઈ જાય એવો છે આ પેસેજ. કારણ કે આનો જે બેઝ છે આ બધી છે કાર્લ માર્ક્સની લેંગ્વેજનો આપી દીધો હતો, બરાબર. હવે આને તમે સોશિયોલોજીના રિલેટેડ કંઈ બી ડિટેલમાં થોડુંક વાંચ્યું હોય, તમને કેપિટલિસ્ટ સિસ્ટમ સોશિયલિઝમના વિશે થોડું ડિટેલમાં ખબર હોય, બરાબર, તો તમે આને રિલેટ કરી શકો. બાકી આ આખો ટોપિક હવામાં જતો રહે અને પછી ગમે તેમ તમારે 100 વર્ડ્સ લખવા પડે તો આવું બી થઈ શકે. આના માટે બી આપણે રેડી રહેવું પડે. કેમ? કારણ કે એકવાર પૂછી નાખ્યું છે તો આપણે એમ ના કહી શકીએ કે આ આટલું હાર્ડ કઈ રીતે પૂછી નાખ્યું, આટલું સિલેબસ બહાર શું પૂછી નાખ્યું, કશું જ ના કહી શકો. આપ્યું છે તો આપણે તૈયારી બી એવી કરવી પડે, બરાબર. આ રિલેટિવલી ડિફિકલ્ટ ક્વેશ્ચન હતો, બરાબર. ઓકે, તો રીડિંગ કંપની પ્રેસીમાં આ જ છે, બરાબર. રીડિંગ પ્રેક્ટિસ શું કરવી, આ તો અને એમાં તો એક જ સિસ્ટમ છે. જેટલું વધારે રીડિંગ કરશો એટલું તમારી કોઈ વસ્તુ કેપ્ચર કરવાની એબિલિટી વધતી જશે. કારણ કે આનું કોઈ એવો શોર્ટકટ નથી, આનું કોઈ ફોર્મેટ એવું નથી કે હું તમને કંઈક જાદુ કહી દઉં. વાંચીને સમજવું પડશે અને એની પ્રેક્ટિસ આપણે સાથે કરવી પડશે. હું જે રીતે તમને શીખવાડીશ એ રીતે તમારે કરતા રહેવાનું, બરાબર. અને બીજા બી સોર્સીસ તમે કંઈ પણ વાંચતા રહેવાનું જેનાથી કમ્પ્રિહેન્શન એબિલિટી તમારી વધતી જાય. આ રાતોરાત ઓવરનાઇટ જોબ નથી, બરાબર. આપણે આની ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે. હવે સેમ લાઇનમાં જ છે રીડિંગ કમ્પ્રિહેન્શન. હવે રીડિંગ કમ્પ્રિહેન્શનમાં કેવું છે કે 250 વર્ડ્સનું તમને આપેલું હશે એક પેસેજ. એમાંથી 5 મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન અને 10 શોર્ટ ટાઈપ ક્વેશ્ચન પૂછ્યા હશે, બરાબર. આ છે એનું જનરલ સ્ટ્રક્ચરિંગ. હવે આ વખત જે ક્વેશ્ચન પૂછાયો હતો એ આ રીતે પૂછાયો હતો
આમાં ટ્વીક એ હતું કે એમને 5 ક્વેશ્ચન પૂછી નાખ્યા હતા 3 માર્ક્સના, બરાબર 5 ક્વેશ્ચન પૂછી નાખ્યા, ડાયરેક્ટ ડિસ્ક્રિપ્ટિવ પૂછી નાખ્યા, અને કંઈ એવું નહીં એમસીક્યુ કે એવું કશું જ નહીં. હવે આવું કેમ કર્યું વી ડોન્ટ નો, આપણા પાસે એનો કોઈ જવાબ નથી. બસ એમને પૂછ્યું તો આપણે ચાલુ એક્ઝામમાં કંઈ કરી ના શકીએ, તૈયારી કરીને આપણે જઈએ, જે પૂછ્યું એ પ્રમાણે લખવાનું થાય, બરાબર. હવે આ જે હતું ને આ રિલેટિવલી એકદમ ઇઝી જ હતો. તમારું ઇંગ્લિશ બેકગ્રાઉન્ડ ના હોય પણ જો તમે બેઝિક ઇંગ્લિશ બી જાણતા હોય તો આ જે 15 માર્ક્સનો ટોપિક છે ને આમાં તમે મેક્સિમમ સ્કોર કરી શકો, બરાબર. કારણ કે આ જ એક એવો ટોપિક છે કે જેમાં તમે મેક્સિમમ સ્કોર કરી શકો. એક ગ્રામર છે અને એક આ છે, બરાબર. પણ ગ્રામરમાં કેવું છે કે પેસિવ, એક્ટિવ પેસિવ, ટેન્સ અને નેરેશન, આ 3 ટોપિક છે જે કન્સેપ્ટ બેઝ છે. પછી આગળ તો થોડા રટ્ટા મારવા જેવું થઈ જાય, તો એમાં તો સ્કોર થાય બી અને ના બી થાય. પણ રીડિંગ કમ્પ્રિહેન્શનને તો રોકડા માર્ક્સ કહેવાય, બરાબર. અને રિલેટિવલી ઇઝી આવા આવતા હોય છે, તો તમે વાંચીને થોડા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો તો થઈ જાય, બરાબર. હવે આ તમે એકવાર જોઈ લેજો કઈ રીતે છે, બરાબર. આવા જો, અમને આવું કર્યું હતું, ડાયરેક્ટ 5 ક્વેશ્ચન જ પૂછી નાખ્યા હતા, બરાબર. હવે તમે વિચારો કે માર્ક્સ આપવાની અને શું લખવું એનું કોઈ રિલેશન નથી ને, એવું બી અહીંયા આપણે જોઈ શકાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા તો તમે કંઈક ના કંઈક લખશો, બરાબર, જેના તમને 3માંથી માર્ક્સ મળશે. અહીંયા જો, ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ ધ પેસેજ. હવે આ ક્વેશ્ચન એવો છે કે જ્યારે 1 માર્ક્સનો પૂછાય ત્યારે બી આ જ લખાય અને તમે ટાઇટલ લખી નાખો કંઈક પેસેજના એકોર્ડિંગ, બરાબર. તો માનો કે તમારું ટાઇટલ ગમી ગયું તો તમને 1 માર્ક્સ, અને ટાઇટલ આ કેસમાં ગમી ગયું તો તમને 3 માર્ક્સ, બરાબર. તો હવે આપણે શું કરીએ, એમને કીધું છે તો આપણે લખવું પડે, બરાબર. હવે આવતી વખત આવું કરશે કે નહીં ખબર નથી, બાકી પેલું આ સિસ્ટમ તો પેલી જ બરાબર છે. કારણ કે તમે 3 માર્ક્સમાં એટલું તો શું લખો, કશું લખી ના શકો, જે આન્સર હોય આન્સર જ હોય, બરાબર. એટલે આપણે એવું એક્સપેક્ટેશન રાખીએ છીએ, બરાબર. વી આર બિંગ ઓપ્ટિમિસ્ટિક, આવું પાછું બી થઈ શકે આપણને ખ્યાલ નથી, બટ જસ્ટ વી આર બિંગ ઓપ્ટિમિસ્ટિક કે આવનારી એક્ઝામમાં 15 ક્વેશ્ચન આપશે. કારણ કે અમને કેવું કર્યું હતું, ગ્રામરના પીઆઈની જ્યારે એક્ઝામ હતી ફર્સ્ટ, ત્યારે શું કર્યું હતું કે ગ્રામરના જે ક્વેશ્ચન હતા એ વિધાઉટ ઓપ્શન આપી દીધા. હવે વિધાઉટ ઓપ્શન આપવાનો મતલબ એ થાય કે ગ્રામર ગમે તેટલું તમે લખો પણ એ પછી સબ્જેક્ટિવ થઈ જાય, તો એના પછી જે એક્ઝામ લીધી એમાં એ ઓબ્જેક્ટિવ જ આપવા માંડ્યા. અને જીપીએસસીમાં ને એસટીએમ એસટીઆઈમાં ને ડીવાયએસઓ એ બધામાં તો ઓબ્જેક્ટિવ છે જ. એનો મતલબ કે કદાચ હોઈ શકે, આપણને ખ્યાલ નથી, પણ એમનાથી કદાચ બનાવવામાં કોઈ મિસ્ટેક થઈ હોય કે જે બી હોય, પણ આ એમના ધ્યાને તો હશે જ. તો હું એવું માનું છું કે આવતી વખત એ લોકો આપશે તો 15 ક્વેશ્ચન જ આપશે, બરાબર. કે કારણ કે સ્ટ્રક્ચર એ રીતે જસ્ટિફાય થાય છે. આ જે ક્વેશ્ચન છે એ 1-3 માર્ક્સ માટે જસ્ટિફાય થતું નથી, બરાબર. એટલે આપણું જસ્ટ પ્રિડિક્શન છે. ફરીથી અધિકારી બેચમાં જોઈન થવા માટે પ્લે સ્ટોર ઉપર જઈને તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, અને કંઈ પણ તમને ડાઉટ હોય આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. બેચ છે એ 1 ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ જશે, બરાબર. કોર્સની ફી છે 9,999 વિધાઉટ મટીરિયલ અને 13,999 વિથ મટીરિયલ. અને જે ફીચર્સ છે એ આ છે, આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે 500 અવર્સના લેક્ચર્સ રહેશે, રેકોર્ડેડ લેક્ચર્સ તમને મળશે. કારણ કે અમુક વાર એવું થાય કે તમે અટેન્ડ ના કરી શકે, મે બી કંઈ પણ પોસિબિલિટી તો છે જ, લેક્ચર કરવા જ જોઈએ, જેનાથી શું થાય કે લાઈવ લાગે, તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો. પણ આ તો અનફોર્ચ્યુનેટલી કંઈ થાય અને ના અટેન્ડ કરી શકીએ તો તમને રેકોર્ડેડ લેક્ચર બી મળી જશે. PDF મટીરિયલ છે, ટેસ્ટ રહેશે, મોક ટેસ્ટ પ્રિલિમ્સના 20, મેઇન્સના રહેશે, બરાબર. અને આની વેલિડિટી જે છે એ આપણે, આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, 1.5 યર્સ સુધી તમે લિબર્ટી સાથે જોડાયેલા રહેશો.
હવે આપણે આવીએ ક્વેશ્ચન્સ પર, ગ્રામરના ક્વેશ્ચન્સ. બરાબર, ગ્રામર આ એક તો રોકડિયા માર્ક્સ કહેવાય, બરાબર. પણ આને રોકડિયા માર્ક્સ કરવા માટે આની પ્રેક્ટિસ એ જ રીતે કરવી પડે, બરાબર. કારણ કે ગ્રામરમાં કેવું છે, જે 3-4 ટોપિક છે આગળના, એમાંથી ક્વેશ્ચનનું વેઇટેજ વધારે હોય છે, બરાબર. અને સારી વાત એ છે કે એ જે ટોપિક છે એ કન્સેપ્ટ બેઝ છે, કે તમને ટેન્સ એકવાર ખબર પડી ગયા તો ગમે તેવો ક્વેશ્ચન હોય, તમે સારી પ્રેક્ટિસ કરેલી હોય તો ક્યાંક ખોટો પડવાનો ચાન્સ રહે, બાકી 90% ઓફ ધ ટાઈમ તમે એને સાચો જ કરીને આવો. એ જ રીતે એક્ટિવ પેસિવ અને વોઇસ, બરાબર, એક્ટિવ પેસિવ અને નરેશન, આ 3 ટોપિક એવા છે જે કમ્પ્લીટલી કન્સેપ્ટ બેઝ છે, જેમાં એકવાર શીખી ગયા તો વાંધો ના આવે. પણ સિનોનિમ, એન્ટોનિમ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, આ બધા એવા છે કે જેમાં તમારે એને ગોખવું જ પડે, એમાં કોઈ ટ્યુટર તમને કશું કરી ના શકે. એમાં તમારે શું કરવાનું થાય, અત્યારથી જ, હજી તમારે 1.5 વર્ષની વાર છે, તો રોજ તમે એક દિવસ લઈને બેસી જાઓ તો એ વસ્તુ ગોખી ના શકો. રોજ થોડું પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સને હોય એ જોતા રહેવાનું. અને ઇઝીલી અવેલેબલ બુક્સ છે, બરાબર, આ લિબર્ટીની કોઈ બી બુક તમે ઇંગ્લિશ મીડિયમની લઈ લેશો તો એમાં મળી જ જશે તમને બધું કન્ટેન્ટ, કે તમારે શું શું વાંચવું અને બધું જ, બરાબર. અને જે સમજ બેઝડ હશે એને તો આપણે ડિટેલમાં સમજીશું અહીંયા, પણ હવે સિનોનિમ એન્ટોનિમને યાદ કરવાની કોઈ જ ટ્રીક ના હોય, બરાબર. એ અમને બી ના યાદ રહે, ગમે તેટલી પ્રેક્ટિસ કરીએ તો બી. પણ જે કન્સેપ્ટ હોય એ આપણે નહીં છોડીએ બિલકુલ બી, કન્સેપ્ટ બેઝ વસ્તુ કંઈ પણ નહીં છોડીએ, બરાબર. અને જે યાદ કરવાનું હશે એ અમે તમને ટાઈમ ટુ ટાઈમ કહેતા રહીશું કે આટલું કરવા માંડો. અને તમારે બી સિલેબસને ડાઉનલોડ કરીને અત્યારથી અમુક પ્રેક્ટિસ કરી દેવી જોઈએ, કે જે રટ્ટા મારવાનું છે એ ચાલુ કરી દો, કારણ કે એમાં કોઈ સમજણની જરૂર નથી આપણે, બરાબર. હવે આ એક્ઝામનો ક્વેશ્ચન છે, આ બધા જે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન. હવે હું તમને જે કહું છું ને વારંવાર, કે કેમ પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ કરવા જોઈએ, એની ખાસ વાત એ છે કે આ ક્વેશ્ચન છે એ જીપીએસસીમાં જ 2 વાર પૂછાઈ ગયો છે, બરાબર. તો તમે સમજી શકો છો કે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ કરવાથી ક્યાંક તો ફાયદો થઈ જાય. આપણને શું ખબર, પ્રેક્ટિસ તો સારી થાય જ, પણ જો ડાયરેક્ટ જ ક્વેશ્ચન આવી જાય તો. અને પાછો કેવો, એવું નહીં કે કોઈ બી ચેન્જ કર્યું હોય, બધું જ એમના એમ, ઓપ્શન્સમાં બી કોઈ આગું પાછું નથી, બધું જ એમના એમ. અને એના પહેલાં આ ક્વેશ્ચન સેન્ટરમાં, જે SSCની એક્ઝામ, જો તમને ખબર હોય તો SSCમાં ઇંગ્લિશનો બહુ મોટો રોલ હોય છે, તો SSCની એક્ઝામમાં આ ક્વેશ્ચન પહેલાં પૂછાઈ ગયો છે ત્યાંથી અહીંયા. એટલે તમારું ગ્રામર આપણે મજબૂત કરવા માટે SSCના જે ડિફિકલ્ટ ક્વેશ્ચન હશે, જે GPSC બી ત્યાંથી ઉઠાવે છે, કારણ કે સારા ક્વેશ્ચન ત્યાંથી લાવીએ તો સારું રહે, તો આપણે એની બી પ્રેક્ટિસ કરીશું, બરાબર. એવું નહીં કે GPSCના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચનની જ વાત કરીશું, આપણે ત્યાંના બી સારા સારા ક્વેશ્ચન જે હશે પૂછાયેલા એની બી ચર્ચા કરીશું, જેનાથી તમારો ગ્રામરનો બેઝ મજબૂત થઈ જાય, બરાબર. આ ક્વેશ્ચન છે તમે વાંચો એકવાર તો તમને ખબર પડે કે આ જે ક્વેશ્ચન છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો બેઝ શું છે, કે પાસ્ટમાં કંઈક વસ્તુ થઈ હોય, પાસ્ટ એનો કંઈક રેફરન્સમાં તમે કંઈ બીજી પાસ્ટ ઇવેન્ટ બોલતા હોય, બરાબર. આ ફર્સ્ટ એક્શન કહેવાય અને આ સેકન્ડ એક્શન કહેવાય. તો પાસ્ટ પરફેક્ટ ત્યાં સુધી એક્ઝિસ્ટ ના કરે જ્યાં સુધી એને કોઈ પાસ્ટનો રેફરન્સ ના મળતો હોય, બરાબર. તો જે પહેલી એક્શન થાય એને પાસ્ટ પરફેક્ટ કહેવાય, અને બીજી એક્શન છે એ તો પાસ્ટમાં છે જ, બરાબર. તો આ છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો બેઝ. ડિટેલમાં આપણે ચર્ચા કરીશું જ, પણ આ ક્વેશ્ચન તમે જાતે કરવાનો ટ્રાય કરજો. આમાં સી આનો આન્સર છે, બરાબર. આપણે ડીડન્ટ રેકગ્નાઇઝ એન્ડ હેડ ગ્રોન, કારણ કે તમે વાળ પહેલાં ઉગેલા હોય અને પછી તમે ઓળખાણ ના પડી, બરાબર, કે કઈ રીતે ના ઓળખ્યો, કારણ કે એને વાળ વધેલા હતા, એવો ક્વેશ્ચનનો મિનિંગ છે. તો પહેલાં વાળ વધારે ઉગેલા હોય અને પછી રેકગ્નાઇઝ થાય, રેકગ્નાઇઝ ના થાય, ઓળખી ના શકે એવું પછી થાય ને, તો વાળ ઉગેલા છે પહેલાંથી એટલે હેડ ગ્રોન, બરાબર. ચર્ચા કરીશું આની ડિટેલમાં ટોપિકમાં.
હવે આ જે ક્વેશ્ચન છે એ તમે જુઓ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પ્લસ સિન્સ પ્લસ પાસ્ટ ઇવેન્ટ, આ સ્ટ્રક્ચરના બેઝ ઉપર ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર, હી ઇન્વાઇટેડ મી ટુ ડિનર બટ ઇટ હેઝ બીન ટુ યર્સ સિન્સ I went to his house, so I lost my way. બરાબર, આ થાય તમારો આન્સર. ધ સ્વિમર બ્લેન્ક ટુ બી ઇન ડિફિકલ્ટી બટ હી બ્લેન્ક ટ્રસ્ટ ટુ શોર ધેન. હવે આમાં ખાસ વાત જુઓ છો તમે, આ રિસેન્ટ એક્ઝામ જ છે, ખાલી ને ખાલી ટેન્સમાંથી ત્રણ ક્વેશ્ચન થઈ ગયા આપણે. બરાબર, તો ટેન્સ ગ્રામેટિકલ પર્સ્પેક્ટિવથી, અને ટેન્સ તો એવા છે કે તમને કોઈ સેન્ટેન્સ ફોર્મેશન બી સમજવું હોય તો ટેન્સ તો એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી તમને ટેન્સનું બેઝિક ના ખબર હોય તમને કોઈ સેન્ટેન્સ ફોર્મેશન બી ના ખબર પડે. બરાબર, તો આ ત્રણ ક્વેશ્ચન થઈ ગયા ગ્રામરના, બરાબર, એમાં બી ટેન્સના. હવે જુઓ આનો આન્સર થઈ જશે આ. બરાબર, એક કન્ફ્યુઝન આ બી છે. બરાબર, આ બંનેનું આપણે જ્યારે મળીશું ત્યારે ચિંતા ત્યારે વધારે ચર્ચા કરીશું કે આ યા તો આ, પણ એવું કેમ? બરાબર, કારણ કે ટાઈમ બેઝડ હોય તો પાસ્ટ હોય અને ટાઈમ ના આપ્યો હોય તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય. હવે આ બંનેમાં શું ડિફરન્સ છે અને શું હોવું જોઈએ એની આપણે ચર્ચા કરીશું, અને આન્સર આ હોવો જોઈએ કે આ, એની બી આપણે ચર્ચા કરીશું, કારણ કે આ થોડુંક ડિબેટેબલ ક્વેશ્ચન થઈ જાય. હવે વોઇસ, એક્ટિવ પેસિવ આપણે જે કહીએ એ. બરાબર, શી લાઇક્સ એક્સપેરિમેન્ટિંગ વિથ ડિફરન્ટ ક્યુઝિન્સ. હવે આનો બેઝ શું છે વોઇસનો? કે બી નું કોઈ ફોર્મ પ્લસ વી થ્રી, આનો બેઝ છે. બરાબર, કે બી નું કોઈ બી એક ફોર્મ હોય એના પછી વી થ્રી આવે એને કહેવાય વોઇસ, અને જે એક્શન થતી હોય એ તમારો જે સબ્જેક્ટ થતો હોય ઓબ્જેક્ટ ઉપર થાય એ આગળ આવી જાય, એટલે સબ્જેક્ટ થઈ જાય આ ફોર્મમાં. બરાબર, તો આનો આન્સર તમે વિચારો શું થશે? શી લાઇક્સ એક્સપેરિમેન્ટિંગ વિથ ડિફરન્ટ ક્યુઝિન્સ. હવે વિથ છે એ અહીંયા પ્રેપોઝિશન છે, આ પ્રેપોઝિશનનું ઓબ્જેક્ટ છે, તો જે ઓબ્જેક્ટ છે અહીંયા જે મેઇન ઓબ્જેક્ટ છે વર્બનું, કારણ કે પેસિવ એનું જ થાય જે ઓબ્જેક્ટ વર્બનો હોય. પ્રિપોઝિશનનો ઓબ્જેક્ટ હોય એને કઈ લેવા દેવાના હોય, એ તો પાછળ એમના એમ સાથે આવે. અહીંયા આનો ઇમ્પોર્ટન્સ નથી, આને તો આપણે ખાલી સેન્ટેન્સના સ્ટ્રક્ચરિંગમાં જોવાનું કે ક્યાં સેટ કર્યું છે એને. આના બેઝ ઉપર પેસિવ ના થાય, કારણ કે ઓબ્જેક્ટ તો આ બી છે જ, પણ એ આ પ્રિપોઝિશનનો ઓબ્જેક્ટ છે, વર્બનો ઓબ્જેક્ટ નથી, અને વર્બનો ઓબ્જેક્ટ હોય એનું જ આપણે પેસિવ થાય. તો આ જે લાઇક્સ છે તો એક્સપેરિમેન્ટિંગ એ જેરેન્ડ છે. બરાબર, પણ એ આપણને એટલું ડિટેલમાં જવાની જરૂર નથી અત્યારે. તો આનું શું થઈ જશે એક્સપેરિમેન્ટ? હા, આ ડી આન્સર થઈ જશે આનો. એક્સપેરિમેન્ટિંગ વિથ ડિફરન્ટ ક્યુઝિન્સ ઇઝ લાઇક બાય હર. અને આની ખાસ વાત શું હોય વોઇસમાં? કે કન્વર્ટ તો થાય પણ એનો કોઈ દિવસ ટેન્સ ના બદલાય. તો આમાં તમે ઇઝીલી ઓપ્શન્સ એલિમિનેટ કરી શકો. બરાબર, કે જેમાં ટેન્સ ચેન્જ થઈ ગયો હોય એ તમે પહેલાં જ એલિમિનેટ કરી નાખો, અને પછી બી પ્લસ વી થ્રીનું ધ્યાન રાખો તો આનું સોલ્યુશન આવી જાય. બરાબર, હવે ચેન્જ ધ વોઇસ. હવે આમાં જે હુ અને હુમ, આ જે છે આને સબ્જેક્ટ કેસ કહેવાય, અને હુમ છે એને ઓબ્જેક્ટ કેસ કહેવાય. બરાબર, આનો આન્સર થઈ જશે આ, હુ વોઝ લાફ્ડ એટ બાય યુ. હવે ઇન્ટ્રોગેટિવમાં જ્યારે હુ અને હુમ આવે એની એક અલગ કેટેગરી છે. બરાબર, એનું એક્સપ્લેનેશન આપણે ક્લાસમાં કરીશું કે આને એકવાર આન્સર આપી નાખીએ, આન્સરથી આનો એક આન્સર બનાવી દઈએ. બરાબર, આન્સર ટુ આન્સરમાં આનું પેસિવ કરી નાખીએ અને પછી આન્સર ટુ ક્વેશ્ચન બનાવીએ. એકવાર તમે પ્રેક્ટિસ કરશો એટલે તો તમને ડાયરેક્ટ જ આવડી જશે, આવું કરવાની બી જરૂર નથી.
પણ ત્યાં સુધી પહોંચવા માટેની જે સમજણ છે એ આપણે આ રીતે સમજાવીશું કે હુ સબ્જેક્ટ કેસ છે પણ કઈ રીતે છે અને હુમ ઓબ્જેક્ટ કેસ છે તો એ કઈ રીતે છે. બરાબર, આનો આન્સર આ થશે. હવે જોયું તમે વોઇસના બે ક્વેશ્ચન હતા. બરાબર, તો આ તમે સમજી શકો છો કે આટલા કન્સેપ્ટ બેઝ અને ઇઝી. બરાબર, તો તમને આ રોકડિયા માર્ક્સ આ કહેવાય કે સમજણ સાથે માર્ક્સ મળતા હોય એ. હવે આ કહેવાય નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે કહીએ એ. શી સેડ ઇટ ટુક મી 2 યર્સ ટુ રિડ્યુસ ધ એક્સેસિવ વેઇટ. હવે આમાં કેવું હોય, આના બી ઘણા રૂલ્સ છે કે અહીંયા પાસ્ટ હોય અને આના અંદર જે સેન્ટેન્સ આપ્યું હોય એના ટેન્સ કઈ રીતે ચેન્જ થાય. બરાબર, રિપોર્ટિંગ કરતું હોય રિપોર્ટેડ સ્પીચ શું છે, એ બધાના અલગ અલગ રૂલ્સ હોય જેના બેઝ ઉપર આપણે આન્સર આપવાનો હોય. તો આનો આન્સર શી સેડ દેટ ઇટ હેડ ટેકન હર 2 યર્સ ટુ રિડ્યુસ ધ એક્સેસ વેઇટ. બરાબર, આનો આન્સર આ થઈ જશે. હવે આમાં જુઓ બીજા બધા જે છે ને એ સેટ ના થાય. આ એક છે એ તમને લાગે કે આ બી થાય, પણ આમાં જે અહીંયા હોવું જોઈએ ને કે મી આના વિશે જ વાત કરે છે, એ પોઈન્ટ આમાં નથી. કોઈ જગ્યાએ હર લખેલું નથી અહીંયા, એટલે આ ઓપ્શન. એકવાર તમે સ્ટાર્ટિંગમાં જોતા હોય એટલે તો આ લાગી જ જાય, પણ પછી આ બંને ઓપ્શન જુઓ ત્યારે આના લીધે આ ક્વેશ્ચન સાચો થઈ જાય. બરાબર, હવે આ એક ક્વેશ્ચન છે જે થોડોક ડિફિકલ્ટ ટાઈપ કહેવાય. આમાં મારા ફ્રેન્ડ્સ જે આપતા હતા એમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા, કારણ કે એમને 3 ઓપ્શનમાં ડાઉટ હતો આમાં, આ પહેલાં 3માં. બરાબર, હવે એમને જે ડાઉટ હતો એનું રીઝન શું હતું કે ટાઈપ ઓફ સેન્ટેન્સીસમાં આપણે ભૂલ ખાઈ જઈએ, ક્યાં હેલ્પિંગ વર્બ આગળ આવે કે ક્યાં પાછળ આવે એનું આપણને ધ્યાન ના હોય. આપણે બોલચાલની ભાષામાં તો ઘણું જૂઠું ઇંગ્લિશ બી બોલી જતા હોય પણ એ ચાલી જાય, કારણ કે બોલવામાં અને એટલો કોઈ ફરક ના પડે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આઈ ટીચિંગ ઇંગ્લિશ. બરાબર, અને હું કહું આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. બરાબર, હવે બંને વાત હું કહીશ ને તો તમને ખબર તો પડી જ ગઈ કે હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. બરાબર, પણ એ આપણી બોલચાલની ભાષામાં થોડું થોડું જૂઠું બોલીએ એમાં બધું જ ચાલી જાય. પણ ગ્રામર કે જ્યારે 4 ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરવાનો છે એમાં તો આ બધું જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે જ્યારે આ સેન્ટેન્સ છે તમે ભણાવી રહ્યા છો તો એ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની વાત છે, તમે કન્ટિન્યુઅસ જે એક્શન છે એની વાત કરો છો, તો એમાં જે વર્બ હોય કન્ટિન્યુઅસ વર્બ હોય એના સાથે બીનું એક ફોર્મ આવે. હવે આવું તમને પિન પોઈન્ટ ખબર હોય તો તમે ગ્રામરમાં ટીક કરી શકો, પરફેક્ટ, તો તમે કહી શકો કે આ ખોટું છે અને આ સાચું છે. બાકી બોલવામાં તો બંને સાચા છે, કારણ કે મેં કીધું આઈ ટીચિંગ ઇંગ્લિશ તો તમને ખબર તો પડી જ ગઈ કે ઇંગ્લિશ ભણાવી રહ્યા છે. બરાબર, એ જ રીતે એ લોકો આમાં ફસાયા હતા કે હેલ્પિંગ વર્બની ખબર નથી. અને બીજી વસ્તુ કે આ જે ક્વેશ્ચન છે એ રિલેટેડ છે ફર્સ્ટ ક્વેશ્ચનથી બી, કે જ્યારે હેડ જ્યારે આવે તો એ કોઈ દિવસ એકલો ના આવી શકે. એકલો એટલે કયા સેન્સમાં, કે એ જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવતો હોય ત્યારે એકલો ના આવી શકે, એને કોઈ પાસ્ટ ટેન્સનું રેફરન્સ જોઈએ જ. બરાબર, તો આ સેન્ટેન્સ જે થયું એ એકલું ને એકલું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં સ્ટેન્ડ ના કરી શકે, એટલે આ ઓપ્શન ખોટો છે. બરાબર, બાકી તમે જ્યારે રૂલ્સ આપણે ડિસ્કસ કરીશું કે સિમ્પલ પ્રેઝન્ટમાંથી પાસ્ટ, સિમ્પલ પાસ્ટ થાય, સિમ્પલ પાસ્ટમાંથી પાસ્ટ પરફેક્ટ થાય, એરા જે રૂલ્સ, જે 7-8 રૂલ છે એને ડિટેલમાં જ્યારે ભણીશું ત્યારે તમે કન્ફ્યુઝ તો થશો, અને એ વખતે આ ક્વેશ્ચન તમને ફરીથી રિવાઇઝ કરાવીશ. અત્યારે તો બસ આપણે ઓવરવ્યૂ લઈએ છીએ, એટલે જ્યારે ટોપિકના ડેફ્થમાં જઈશું ત્યારે હું સમજાવીશ કે આ અને આ કેમ ના થાય અને આ જ કેમ થાય. બરાબર, અને ટાઈપ ઓફ સેન્ટેન્સીસ, હવે ટાઈપ ઓફ સેન્ટેન્સીસ છે એના સિલેબસમાં છે, પણ જ્યાં સુધી તમે ટાઈપ ઓફ સિલેબસ ટાઈપ ઓફ સોરી સિલેબસ ને ટાઈપ ઓફ સેન્ટેન્સીસ
ટાઈપ ઓફ સેન્ટેન્સીસનું જ્યાં સુધી તમને સમજણ ના હોય તો તમે આવા જો બે ઓપ્શન સેમ આપી દીધા હોય તો તમે ખોટું કરી નાખો, કારણ કે હેલ્પિંગ વર્બ ક્યાં આવશે અને નહીં આવે એની સમજ આપણને ના હોય. અને જનરલી મુશ્કેલ તો હોય જ, કારણ કે આટલી બધી ડેપ્થમાં તો કોઈ દિવસ ભણવાનું આપણું આવ્યું જ ના હોય. પણ હવે માર્ક્સ આમાં રોકડિયા એક એક માર્ક્સની વાત છે, કારણ કે અમુક જણા એવું કહેતા હોય કે મારું 0.5 માર્ક્સથી સિલેક્શન રહી ગયું, તો પછી આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જ જાય કે કઈ રીતે એક એક માર્ક્સ આપણે ભેગા કરવા. બરાબર, ઓકે. હવે આ જે ત્રણ ટોપિક ગયા એ કેમ ઇમ્પોર્ટન્ટ છે વધારે, કારણ કે બે ક્વેશ્ચન નરેશનના થયા, બે ક્વેશ્ચન થયા આપણે વોઇસના, અને ત્રણ ક્વેશ્ચન થઈ ગયા ટેન્સના. બરાબર, હવે તમે જુઓ, સાત ક્વેશ્ચન થયા, 20 આપણા 14 ટોપિક છે ટોટલ. ટોટલ ટોપિક ગ્રામરના જે છે એ 14 છે, એમાંથી અને ટોટલ જે ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં એ 20 પૂછાય છે. હવે 14 ટોપિકમાંથી 20 ક્વેશ્ચન પૂછાય, એમાંથી 7 ટોપિક છે એ ખાલી 7 ક્વેશ્ચન છે ખાલી 3 ટોપિકમાંથી આવે છે. તો તમે વેઇટેજ જુઓ છો આનું કેટલું થાય, અને આમ કરીએ તો 35% વેઇટેજ છે ખાલી ગ્રામરના 3 ટોપિકનો. બરાબર, તો એટલે હું ભાર આપું છું કે આ 3 ટોપિક આપણે ડિટેલમાં કેમ સમજવા જોઈએ. અને એટલું જ નહીં, તમે કંઈક વાંચશો તો એની તમને ડેપ્થ ખબર હશે તો કંઈક વાંચેલું બી તમને ખબર પડશે. બરાબર, કારણ કે ટેન્સ કંઈ બી તમે કંઈક વાંચશો તો એ પેસિવમાં લખેલું હશે કે એક્ટિવમાં, એ તમને એ ખબર હોય તો ખબર પડે કે આના ઉપર એક્શન થઈ. એ તમારી રીડિંગ હેબિટ બી મજબૂત કરે અને તમને ગ્રામરમાં બી સારા માર્ક્સ અપાવે. બરાબર, હવે આ જે ટોપિક્સ અહીંયાથી ચાલુ થયા એ કેવા, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, પછી યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનન્ટ્સ, આ કેવા છે કે એમાં કંઈ વધારે કન્સેપ્ટની જરૂર નથી. બરાબર, પણ થોડી થોડી સમજ અને થોડું થોડું યાદ રાખવાનું, બંને મિક્સ થાય અને એમાંથી આપણે માર્ક્સ લેવાના થાય. ફોર એક્ઝામ્પલ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. હવે આ કેવો ક્વેશ્ચન છે કે આઈ ફેલ ટુ નોટિસ ધ બ્રોકન વિન્ડો. હવે આને નાને તમારે નેગેટિવ સેન્સમાં લખેલું સેન્ટેન્સ પિક કરવાનું છે. બરાબર, તો આનો ઓપ્શન શું થાય કે આઈ ડીડ નોટ નોટિસ ધ બ્રોકન વિન્ડો. બરાબર, આનો આન્સર થઈ જાય આઈ ફેલ ટુ નોટિસ ધ બ્રોકન વિન્ડો, આઈ ડીડ નોટ નોટિસ. હવે આ સેન્ટેન્સના અન્ડરસ્ટેન્ડિંગથી આપણને ખબર પડે. આવા બીજા બી સેન્ટેન્સ છે જે ટેન્સ બેઝડ હોય, કે તમને ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ આપ્યું હોય કે આને તમે ફ્યુચર ટેન્સના કી વર્ડ્સ યુઝ કર્યા વિના, જેના વિલ શેલ હોય, એના સિવાય તમે કઈ રીતે આને કરી શકો, એવા બી ક્વેશ્ચન પૂછાય છે. અને એક છે સિમ્પલ કમ્પાઉન્ડ ને કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ, કે જેનો બેઝ છે કન્જંક્શન, એ બી આપણે ભણીશું કે કન્જંક્શનનો બેઝ હોય એના બેઝ ઉપર આપણું ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ કઈ રીતે કરીએ. બરાબર, અને એક ટોપિક બીજો છે કોહેસિવ ડિવાઇસીસ એન્ડ લિંકર્સ, તો એનો બી બેઝ છે કન્જંક્શન છે. અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કન્જંક્શન છે આપણા સિલેબસમાં નથી, તો બી આપણે કન્જંક્શન એટલે ભણીશું કે એનાથી આપણા બંને ટોપિક મજબૂત થઈ જાય, બેઝને છોડીને ઉપરનું કામ આપણે નહીં કરીએ. કારણ કે વિધાઉટ બેઝ આ બે વસ્તુ કરીશું થોડુંક ક્વેશ્ચનમાં ટ્વીક કરશે તો તમે ફસાઈ જશો અને આપણો જે રોકડો એક માર્ક્સ છે એ આપણો છૂટી જશે. બરાબર, હા. હવે આ જુઓ, આર્ટિકલ્સનો જે કેસ છે, હી ઇઝ, હવે આપણને ખબર હોય કે જે વોવેલ સાઉન્ડ હોય એના બેઝ ઉપર આર્ટિકલ લાગે. બરાબર, લખેલા ઉપર નહીં. હવે LLB સ્ટુડન્ટ છે તો LLB એમ વંચાય. બરાબર, તો એ વોવેલ સાઉન્ડ થઈ જાય તો ત્યાં એન આવે. હવે અહીંયાથી એન જોવાનું તો અહીંયા સેટ થાય છે. બરાબર, બીજો પછી ત્યાં બી સેટિંગ જોવું પડે, કારણ કે નન ઓફ ધ અબાઉનું બી સેટિંગ છે. એમિંગ ટુ બીકમ, રેન્ડમ વાત છે કે એ અ જજ. બરાબર, તો આ આપણો આન્સર થઈ જાય. આ ક્યાં એન લાગે, અ કઈ જગ્યાએ લાગે, કાઉન્ટિંગમાં, બરાબર, કઈ વસ્તુ પીક કરતા હોય એમાં તમે આર્ટિકલ કઈ રીતે યુઝ કરો, આના થોડાક અમુક રૂલ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈશું. આ જે ક્વેશ્ચન છે એ ડિટર્મિનન્ટ્સનો
છે. હવે ડિટર્મિનર્સ શું હોય? ડિટર્મિનર્સ હોય એ એડજેક્ટિવ્સ હોય બધા, બરાબર, કે કઈ કંઈક વસ્તુ આપી હોય તમારે, નાઉન કંઈક આપ્યો હોય, બરાબર, એને એ કઈ રીતે મોડિફાઈ કરતું હોય, તો બધા ડિટર્મિનર્સ હોય એ એડજેક્ટિવ્સ જ હોય. તો આ જે છે એ ડિટર્મિનરનું છે. અને આમાં ખાસ વાત એ છે કે ડિટર્મિનરનું ક્વેશ્ચન છે, પણ સાથે તમારે સમજણ હોવી જોઈએ કન્જંક્શનની પણ, કારણ કે અહીંયા બટ લખેલું છે. હવે ખાસ વાત એ છે કે કન્જંક્શન ભલે ટોપિકમાં આપ્યું નથી આપણા સિલેબસમાં, પણ એનો યુઝ ડિટર્મિનર્સનો ક્વેશ્ચન કરવામાં બી છે, બરાબર. પેલા બે ટોપિક મેં સમજાયા તો છે જ, પણ કન્જંક્શન અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આનો ક્વેશ્ચન આવશે, આનો જે ઓનલી ફ્યુ આ આન્સર આવશે. અને આ સ્પેશિયલ કેસ છે, આ ફ્યુ, લિટલ, અ ફ્યુ, અ લિટલ, ધ ફ્યુ, ધ લિટલ, બરાબર. આ ઘણા બધાને કન્ફ્યુઝન હોય એ આપણે કોર્સમાં જોઈ લઈશું કે આને કઈ રીતે સરળતાથી કઈ રીતે સમજવું, બરાબર. આ છે તમારો ફ્રેઝલ વર્બ. આ છે કમ્પ્લીટ યાદ કરવાનું, આમાં કોઈ લોજિક નથી. ખાલી લોજિક એટલો જ છે કે આ જે ફેલ થ્રુ છે આનો આન્સર આ થાય, ફેલ થ્રુ, બરાબર. આમાં લોજિક એટલો જ છે કે જે ફોલ થ્રુ, જે ફ્રેઝલ વર્બ છે એ આ છે, પણ જે સેન્ટેન્સ હોય એના પ્રમાણે આ જે વર્બ હોય એનું ટેન્સ ચેન્જ થાય, બાકી આનો જે મિનિંગ છે એ તો એમના એમ જ રહે, કે પ્લાન ફેલ થઈ ગયો એમ, બરાબર. લેથાર્જીના, લેથાર્જી મતલબ આળસ, આળસના લીધે પ્લાન ફેલ થઈ ગયો. આમાં કોઈ સમજણ નથી, જસ્ટ યાદ કરવાનું છે, બરાબર. આ આવી ગયું ક્વેશ્ચન આપણું પ્રિપોઝિશનનું. પ્રિપોઝિશનમાં બે લેવલ હોય, એક હોય એકેડેમિક અને એક હોય કમ્પિટિટિવ. હવે આપણે અહીંયા જે ક્વેશ્ચન પૂછાય છે એ જનરલી એકેડેમિકના પૂછાતા હોય છે, બરાબર. અને પ્રિપોઝિશનમાં કેવું હોય, અમુક એક્સેપ્શન હોય કે તમને લાગે કે આ થતું હોય, કારણ કે આપણે ટ્રાન્સલેશનના બેઝ ઉપર પ્રિપોઝિશન વિચારતા હોય અને એના લીધે ભૂલ થતી હોય, બરાબર. તો આની બી આપણે પ્રેક્ટિસ કરીશું. તો અ પ્રિફેસ ઓફ અ બુક ઇન્ટ્રોડ્યુસિસ ધ બુક. બુકને ઇન્ટ્રોડ્યુસ કોણ કરે? તો પ્રિફેસ. આ તો સિમ્પલ જ હતો. હવે આ છે આપણા ઇડિયમ્સ, બરાબર. આ બી શું છે? યાદ કરવાની વસ્તુ છે. આમાં કોઈ કન્સેપ્ટ ના ચાલે, જેટલી પ્રેક્ટિસ કરો એટલું સારું. હી હેઝ બિલ્ટ અ બિગ બિઝનેસ એમ્પાયર થ્રુ હિઝ શાર્પ પ્રેક્ટિસિસ. તો શાર્પ પ્રેક્ટિસિસનો શું મતલબ થાય? ડિસઓનેસ્ટ ડીલિંગ્સ, બરાબર. આમાં કશું સમજવાનું છે નહીં, યાદ જ કરવું પડે આને. હા, ધ મિનિંગ આ છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન. વન વર્ડ સબસ્ટિટ્યુશન આ બી યાદ કરવાની વસ્તુ છે, બરાબર. એન્ટિસિડન્ટનો શું મતલબ થાય? સમવન ઓર સમથિંગ એક્ઝિસ્ટિંગ ઓર હેપનિંગ બિફોર, બરાબર. એન્ટિસિડન્ટ જો તમે કોઈ ઇંગ્લિશ જિયોગ્રાફીની બુક વાંચશો ને તો એમાં આ વર્ડ તમને જોવા મળશે, એન્ટિસિડન્ટ રિવર્સ. તો એન્ટિસિડન્ટ રિવર્સ કેમ એવું નામ છે, એનો બેઝ આ છે. આવા કીવર્ડ્સ તમે ક્યાંક ને ક્યાંક વાંચો ને તો જ યાદ રહે. અલગથી તમે લઈને બેસી જાઓ કે આજે મારે 50 વર્ડ યાદ કરવાના છે, ગમે તેમ યાદ કરીને રહીશ, તો એમ યાદ ના થાય. એમ તમે બસ ગો થ્રુ એકવાર જતા રહો, બરાબર. પછી તમારે એને બહુ વાર વાંચો તો પાછા યાદ થઈ જાય, અને ઓપ્શન્સ હોય એટલે થોડો ફાયદો થાય, પણ જો એ પ્રેક્ટિસમાં આવવા માંડે એટલે જેટલું વધારે વાંચો તમે એટલો તમને વધારે ફાયદો થાય, બરાબર. બાકી પછી અમુક એન્ટોનિમ સિનોનિમ છે એ તો એને તો ગમે તેટલું વાંચો તો ક્યાંય મળે નહીં. જો ક્વેશ્ચનમાં ખબર હોય, ખબર પડે તો ચાલ, ઓપ્શનમાં ખબર ના પડે. અને જો ક્વેશ્ચન ખબર પડે તો ઓપ્શનમાં ખબર ના પડે, એમ પરમ્યુટેશન કોમ્બિનેશન ચાલે જાય. હવે જુઓ આ સિનોનિમ, બરાબર. કમ્પ્લીટ રટ્ટા મારવાનો ટોપિક, વેહમેન્ટ. હવે વેહમેન્ટ તમે કંઈક વાંચશો ને તો ચાન્સીસ છે કે તમને કોઈ જગ્યાએ વેહમેન્ટ લખેલું નહીં દેખાય, ગમે તેટલું વાંચશો ને તો. ક્યાંક ભૂલથી મળી ગયું તો ખબર નથી, બાકી મળશે નહીં. આનો મતલબ થાય ફોર્સફુલ, અને કંઈક વાંચશો ત્યાં ફોર્સફુલ તમને મળશે. હવે આ તો ખબર હતી, પણ આ તો ખબર નથી, તો આ તો કમ્પ્લીટ રટ્ટા મારવાનું છે આમાં, બરાબર. ટર્પિટ્યુડ, ટર્પિટ્યુડ બી એવું છે, બરાબર. એન્ટોનિમ આનો શું થાય? એ ઇમોરલ વસ્તુ જે હોય, બરાબર, કંઈક ઇમોરલ કાઇન્ડ ઓફ પ્રેક્ટિસ હોય એને કહેવાય ટર્પિટ્યુડ.
અને જે મતલબ અને જો સારા વિચાર હોય તમારા, શું કહેવાય ગુજરાતીમાં, વર્ચ્યુ, મતલબ વર્ચ્યુ મતલબ જે ઓનેસ્ટ રીતે તમે કંઈક કરતા હોય, એથિકલ રીતે કે સારી રીતે, એને કહેવાય વર્ચ્યુ. એનું ઓપોઝિટ થાય ટર્પિટ્યુડ. બરાબર, વન વર્ડ સબસ્ટિટ્યુશન અગેન, એક વર્ડ કયો થાય? વર્ડ્સ ઇન્સ્ક્રાઇબ્ડ ઓન ટૂમ, અને ટોમ્સ આપણે વાંચીએ ને કહેવાય ટૂમ. આપણે જે હિસ્ટ્રીમાં જે હોય, તમે જો કંઈક લખેલું હોય તો એને શું કહેવાય? વર્ડ્સ લખ્યા હોય તો એને એપિટાફ કહેવાય. બરાબર, યાદ કરવાનું જ છે. હવે અગેન આ જે ક્વેશ્ચન છે એ સિલેબસના એકોર્ડિંગ તો આ ક્વેશ્ચન આવ્યો છે કોહેસિવ ડિવાઇસીસ એન્ડ લિંકર્સનો. બરાબર, પણ આ જે ક્વેશ્ચન છે એનો બેઝ છે કન્જંક્શન અને એડવાન્સ કન્જંક્શન. ઓલ ધો, ઇવન ધો, એવા સિમ્પલ સિમ્પલ નહીં, જે પેરવાળા કન્જંક્શન હોય ને કે આના પછી આ જ આવે, તો એવું છે. આ લેસ્ટ, લેસ્ટ અને શુડ, આ આનું સ્ટ્રક્ચર છે કે લેસ્ટ આવે તો પછી શુડ આવે સેન્ટેન્સમાં, અને શુડ પછી, તો આ તો મોડલ છે, મોડલ પછી હંમેશા વર્બનું પહેલું ફોર્મ હોય. હવે આ સીધું સ્ટ્રક્ચર યાદ જ રાખવાનું છે કોહેસિવ ડિવાઇસીસ એન્ડ લિંકર્સમાં. બરાબર, અને આ એક ટોપિક છે અફિક્સિસ. અફિક્સિસના બે ટાઈપ હોય, એક હોય અફિક્સિસના, એક પ્રિફિક્સ અને એક હોય સફિક્સ. સેન્ટેન્સના આગળ તમે કંઈક આવું લગાવી દો અને વર્બનો મતલબ ચેન્જ થઈ જાય તો એને કહેવાય પ્રિફિક્સ, અને જો પાછળ લગાવો અને એનો મિનિંગમાં કંઈ ચેન્જ કરતો હોય તો એને કહેવાય સફિક્સ. તો આમાં જે ક્વેશ્ચન પૂછ્યો હતો એ પ્રિફિક્સનો પૂછ્યો હતો. બરાબર, બીકોઝ લોયર ડિસમિસ હિઝ ક્લર્ક બીકોઝ હી વોઝ ઇમ્પોલાઇટ. બરાબર, આને કહેવાય હોમોનિમ્સ, કે એક જેવા દેખાતા હોય પણ એનો આપણે લાગે કંઈક અલગ. બરાબર, તો એને કહેવાય હોમોનિમ્સ એન્ડ હોમોફોન્સ. આ એક ટોપિક છે તમારો કે શબ્દો બધા, હવે અહીંયા જુઓ બધા કંઈ લાગે છે, હિયરલેસ, હિયરલેસ, હેરીલેસ, હિયરલેસ, હરેલેલ, આવું બધું હોય. હવે તમને પરફેક્ટ ખબર હોય તો જ તમે કરી શકો. બરાબર, અને એરલેસ, હવે આને વંચાય બી હેર નહીં પાછો, એર, જે પ્રોનાઉન્સિએશન જે છે ને એ વોવેલ બેઝ પર હોય. આનો એચ લખ્યો છે પણ પ્રોનાઉન્સિએશન છે એ વોવેલ છે. બરાબર, હવે ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશનમાં તમને કોઈ બી એક ગુજરાતી પેરેગ્રાફ આપ્યો હોય એનું તમારે એમના એમ ટ્રાન્સલેટ કરવાનું હોય. બરાબર, ફોર એક્ઝામ્પલ આ વખતે આપ્યું હતું, અને આમાં ધ્યાન શું રાખવાનું હોય કે તમારે ટ્રાન્સલેશનમાં એ ના હોય કે વર્ડ ટુ વર્ડ તમે ટ્રાન્સલેટ કરી નાખો, એવું ના થાય. તમારે સેન્ટેન્સ વાંચવાનું, એનો ભાવાર્થ સમજવાનો, અને પછી એને તમારી ભાષામાં લખવું પડે વર્ડ ટુ વર્ડ, કારણ કે કોઈ બી લેંગ્વેજનું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કોઈ દિવસ ના હોય. કારણ કે ગ્રામરમાં તમે જોશો કે ઘણા બધા જે એરર છે થતા હોય એ ટ્રાન્સલેશન બેઝડ એરર હોય, કે આપણને લાગે કે આવું તો થાય જ છે ને, તો આપણે કરી નાખીએ, અને એના સૌથી વધારે એરર તમે પ્રપોઝિશનમાં બી જોવા મળે કે એના લીધે કે ઉપર છે ને તો અપ આવે, ઓન આવે, અને કંઈક અલગ જોવો તો પાછું અલગ હોય. બરાબર, એ આપણે પ્રિપોઝિશનમાં જોઈશું. તો આમાં બી એવું હોય કે સેન્ટેન્સ કંઈક લખ્યું હોય તો થઈ શકે એનો ભાવાર્થ કાઢીને પછી એને તમારા વર્ડ્સ એમાંથી ઉઠાવવાના ટોપિકના અને લખવાનું તમારી લેંગ્વેજમાં. બરાબર, આનું એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ડૉક્ટર, આપણે કહીએ કંઈક થયું હોય તો નથી કહેતા કે ભાઈ ડૉક્ટરને બતાવી દો, જાઓ બીમાર થઈ ગયા છો તો ડૉક્ટરને બતાવી દો. પણ આ જ વસ્તુને જ્યારે તમે ઇંગ્લિશમાં કહો તો શું કહેવું પડે? પ્લીઝ ગો સી અ ડૉક્ટર. બરાબર, અ વિઝિટર ડૉક્ટર એમ બી કહેવાય. તો ગો સી અ ડૉક્ટર આ બી આ રીતે બી કહેવાય છે. હવે આપણે એવું લખ્યું હોય કે ગો સી અ ડૉક્ટર, અને જો આપણે એનું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરી નાખીએ તો જઈને ડૉક્ટરને જોવાના, એવું થાય? હવે જઈને ડૉક્ટરને જોવાના આ શું મતલબ થાય? એનો મતલબ કે જરૂરી નથી કે જે શબ્દ લખ્યો હોય એનો કન્ટેક્સ્ટ એના એ જ હોય. બરાબર, જે તે એક હેવ છે, હેવ એક એવો છે વર્બ
કે જે હેલ્પિંગ વર્બ તરીકે બી કામ થાય અને મેઇન વર્બ તરીકે બી કામ કરે, બરાબર. પ્લીઝ હેવ અ ડ્રિંક, પ્લીઝ હેવ અ ટી, બરાબર. તમે કહો આઈ હેવ ટી, તો એ પઝેશનની રીતે બી કામ કરી શકે અને એ એક્શનના રીતે બી કામ કરી શકે, બરાબર. તો અને એનું પાસ્ટમાં લઈ જાઓ તો આઈ હેડ અ ટી, બરાબર. એને ખાવામાં બી તમે હેડ વાપરો, પીવામાં બી હેડ વાપરી શકો. આઈ હેડ માય લંચ, આઈ વિલ હેવ માય લંચ. તો હેવ એવું છે કે ઈટની જગ્યાએ હેવ લખી નાખ્યું તો બી એક્સેપ્ટેબલ છે, બરાબર. તો કંઈક કન્ટેક્સ્ટ એવા હોય કે વર્ડ ટુ વર્ડ ના જવાય. તો ટ્રાન્સલેશનમાં જે ધ્યાન રાખવાનું છે એ જ છે કે આપણને અમુક વાર એવું થઈ જાય કે આનું તો મને બિલકુલ ખબર નથી તો શું કરું, બરાબર. તો એ ધ્યાન રાખવાનું થાય. હવે જુઓ કીવર્ડ્સ કેવા હોય. ફોર એક્ઝામ્પલ આ નાસ્તિક છે, બરાબર. તો એવું થઈ શકે કે તમને નાસ્તિકનો ઇંગ્લિશ વર્ડ ના ખબર હોય, બરાબર. તો હવે નથી જ ખબર તો પછી કંઈક ના કંઈક તમે લખી નાખો, બરાબર. પણ જો તમને પરફેક્ટ ખબર હોય કે ભાઈ નાસ્તિક એટલે અથી જ થાય તો તમને વધારે માર્ક્સ મળે એ તો સ્વાભાવિક છે, બરાબર. તો આને બી આપણે પ્રેક્ટિસ જ કરવાની થાય જેટલું વધારે વાંચીએ, કારણ કે આ રીડિંગ બેઝ ટોપિકમાં આવી જાય કે જેટલું વધારે વાંચ્યું હોય ને સમજ્યું હોય એટલું તમે આને કરી શકો સારી રીતે, બરાબર. ફરીથી કોર્સની ડિટેલ તો છે જ, એપ્લિકેશન ડાઉનલોડ તમે કરી શકો પ્લે સ્ટોર પરથી અને અધિકારી 3.0માં એનરોલ કરી શકો STIને આવનારી GPSC માટે. 1 ઓગસ્ટથી આપણી બેચ ચાલુ થઈ જશે, બરાબર. કોર્સની ફીસ છે 9,999 અને 13,999, અને આ બધી ડિટેલ્સ જે આપણે વાત કરી કે આ તમને મળી રહેશે લેક્ચર્સની મટીરિયલ, રિકોર્ડેડ લેક્ચર્સ, બરાબર. આની વેલિડિટી છે 1.5 યર્સ, બરાબર. ચલો મિત્રો, બસ ઓવરવ્યૂ ખતમ થયો, હવે મળીએ 1 ઓગસ્ટે. થેન્ક યુ સો મચ.